મિત્રો 50 એક જણ છીએ આપણે. હા બરાબર, ઓકે. મિત્રો આપણે ઓબીએસ નવરંગપુરા ગ્રુપ અને સાથે જોડાયેલા બધા મિત્રો, કારણ કે બધા નવરંગપુરા ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું વોટ્સએપ ગ્રુપ છે, પણ આપણે જે પણ પ્રવૃત્તિ કરીએ છીએ એ બધા જ આપણા સાથી પ્રજ્ઞાચક્ષુ ભાઈઓને ધ્યાનમાં રાખીને કરીએ છીએ, અને જેટલું લાભાન્વિત બધાને થઈ શકે એટલું આપણે બધાને લિંક શેર કરતા હોઈએ છીએ. હવે આપણે ઘણા બધા વેબિનાર અત્યાર સુધી કર્યા, આપ સૌ જાણો જ છો, બેન્કિંગ વિશે, બેંકમાં ફ્રોડ કઈ રીતે થાય, એમાંથી આપણે બચી કઈ રીતે શકીએ. રિઝર્વ બેંકનો એક બેન્કિંગના સંદર્ભમાં એક બીજો સેમિનાર કર્યો હતો, આપણે ઓનલાઈન સેલિબ્રેશન કર્યું હતું, કઈ વખતે આપણે સંગીતનો એક વેબિનાર કર્યો, કાવ્ય કવિ સંમેલન આપણે કર્યું હતું, એટલે ઘણા બધા આપણે કામ આ દ્વારા કરી શક્યા છીએ, અને આપ સૌનો એમાં ખૂબ સરસ પ્રતિસાદ મળ્યો છે. આપણે આજે જે વેબિનાર છે એ એટલો અગત્યનો વેબિનાર છે કે જે દરેકે દરેક દિવ્યાંગ વ્યક્તિ, આમ તો સમાજની દરેક વ્યક્તિએ આ વસ્તુ સમજવાની જરૂર છે, પણ આપણે જેને લાગુ પડે છે, આપણે દિવ્યાંગ હોય તો આ વસ્તુ ખાસ સમજવાની જરૂર છે. વિકલાંગ ધારો 2016, એના વિશેનો આજનો વેબિનાર છે. મિત્રો 1995 ના કાયદા પછી જે સુધારા વધારા સાથે અને થોડો પુખ્ત કહેવાય એવો આ કાયદો આવ્યો છે. આજે આપણને જે વક્તા મળ્યા છે એ વક્તાનો હું તમને પરિચય કરાવું, કારણ કે કેટલાક લોકોને ભરતભાઈ મળ્યા હશે, કેટલાકને ભરતભાઈ નહીં મળ્યા હોય, કારણ કે આપણે અંજન મંડળમાં આવવાનું થયું હોય, ના થયું હોય, એમની સાથે કોઈને વાત કરવાનો, કારણ કે અહીંયા પણ ઘણો બધો સ્ટાફ છે એટલે મળવાનું ના થયું હોય. ભરતભાઈ જોશી એ અમારા ડેપ્યુટી ડાયરેક્ટર છે, એમણે MSW કરેલું છે, માસ્ટર ઓફ સોશિયલ વર્ક. એના પછી એ આ સંસ્થામાં જોડાયા પછી એમણે નોર્વે, સ્વીડન અને લંડન આ ત્રણ યુનિવર્સિટીઓ, ત્યાંની યુનિવર્સિટીઓ, એણે એક HR ઉપર, HR મેનેજમેન્ટ ઉપર એના હ્યુમન રિસોર્સનો આખો એક કોર્સ હતો, એ કોર્સ એમણે કરેલો છે. અત્યારે આપણા ફિલ્ડમાં એ એમના સબ્જેક્ટ ઉપર અત્યારે PhD કરી રહ્યા છે, એનો થીસિસ સબમિટ થઈ ગયો છે, એ ટૂંક સમયમાં આપણે એમને ડૉક્ટર ભરતભાઈ પણ કહી શકીશું. ખૂબ મિલનસાર છે, અંધજનો માટે અંધેબલ, આપણે જે આપણે ભાષામાં વાપરીએ છીએ દેશી શબ્દ અંધેબલ, એટલે કે અંધને સમજી શકે, અંધને યોગ્ય રીતે એની વસ્તુઓ બતાવી શકે, એની સાથે વર્ણન કરી શકે, એની સાથે બિહેવ કરી શકે એવા માણસ છે, ખૂબ જ સંવેદનશીલ છે. એ અમારે ત્યાં ફંડ રેઝિંગ, ભંડોળ વિકાસનું કામ જોવે છે, જોડે જોડે જુદા જુદા પ્રોજેક્ટો જોવે છે, અને લીગલ કાયદાકીય બાબતો ઉપર એમની ઘણી સારી પકડ છે, પોતે વકીલાતનું ભણેલા પણ છે. તેથી વધારે જે કામ એમને સોંપવામાં આવે એ કામમાં ઊંડાણ સુધી ઉતરી અને કામને ન્યાય આપવાની એમની વૃત્તિ છે, એટલે એ એમનો ગુણ છે. તો એવા ભરતભાઈ આપણને મળ્યા છે. જાતે કે નહીં કે મને આટલું આવડે છે અથવા તો આટલી ખબર છે, પણ એમને તમે જ્યારે સાંભળો અને કોઈ કામ સોંપો તો એ કરી આપે. એટલું જ કહું કે આટલી મોટી પોસ્ટ ઉપર છે, પણ ક્યારેક તમે જઈને એમ કહો કે ભરતભાઈ મને બસની ટિકિટ નથી મળતી તો ઓનલાઈન બુક કરી આપો, તો એ એટલા વ્યસ્ત હોય એની વચ્ચે પણ તમારું કામ કરી આપે, અને મેં કરાવ્યા છે, ઘણા બીજાએ પણ કરાવ્યા છે. એટલે એવા ડિવોટેડ વ્યક્તિ છે, એકવાર મળવા જેવા છે, એકવાર મળવા જેવું વ્યક્તિત્વ છે એમનું. આજે એ આ વેબિનાર માટે મેં એમને, આપણે પહેલા તમને ખબર છે કે પ્રકાશભાઈ મંકોડી કોઈક કારણસર એમની સંસ્થા તરફથી આ વેબિનાર કરવાના હતા, અને કંઈક એમને પ્રોબ્લેમ આવ્યો છે એટલે એમણે એ વેબિનાર મોકૂફ રાખ્યો,
અને આપણે ઓબીઓસ ઓબીએસમાં 11મી તારીખ એટલે બીજો રવિવાર એ કાયમ સરકારી કાયદાઓ અને એની ચર્ચા માટે હોય છે, પણ એમાં ડિસેબિલિટી એક્ટની જ ચર્ચા થવાની હતી એટલે આપણે આ વખતે બ્લેન્ક રાખ્યું હતું કે ભાઈ આપણે એમની સાથે જોડાઈએ, પણ કોઈ કારણસર એમણે રદ કર્યું અને મેં ભરતભાઈને રિક્વેસ્ટ કરી કે ભરતભાઈ તમે ડિસેબિલિટી એક્ટ ઉપર ઘણી બધી જગ્યાએ જાઓ છો, પુનાની સાહેબ ના જાય ત્યાં એમની અવેજીમાં પણ જાય છે, પોતે પણ અનેક જગ્યાએ રિપ્રેઝન્ટ કરે છે, પેપરો પ્રેઝન્ટ કરે છે, તો મેં એમને કહ્યું કે તમે અમારું ડિસેબિલિટી એક્ટ ઉપર વેબિનાર લઈ આપો. મેં એમને શુક્રવારે વાત કરી અને એમણે તરત જ હા પાડી. અને મિત્રો, તમને બધાને આનંદ થશે કે એમણે એમ કહ્યું કે આ કાયદો એક વેબિનારમાં પૂરેપૂરો સમજાવી શકાય એમ નથી, એટલે કદાચ જો કંઈ અધૂરપ રહેશે તો એ બીજો વેબિનાર પણ આપણે યોગ્ય સમયે લઈ આપશે, બે થાય ત્રણ થાય, એમણે એટલે સુધી તૈયારી બતાવી છે. તો આપ સૌ જોડાયા છો, દરેકે દરેક વ્યક્તિને મારી વિનંતી છે કે જે રીતે અત્યારે બધાના ઓડિયો મ્યુટ છે એ રીતે આપણા માઇક્રોફોન્સ આપણે મ્યુટ રાખશું, સાંભળશું, છેલ્લે આપણે થોડો સમય 12:30 પછી ક્વેશ્ચન આન્સર માટે રાખશું. તો ભરતભાઈ, આ નવરંગપુરાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું વોટ્સએપ ગ્રુપ છે, પણ આમાં જોડાયેલા ઘણા બધા લોકો જુદી જુદી સંસ્થાના વિદ્યાર્થીઓ પણ છે, એટલે અમે જ્યારે આવા વેબિનાર કરીએ તો બધાના માટે ઓપન કરતા હોઈએ છીએ. તો આપ આજે અમારી સાથે જોડાયા, આપનું ખૂબ સ્વાગત છે બધા વતી, અને તમે તમારું વક્તવ્ય શરૂ કરી શકો. હું તમને વિનંતી કરું છું કે હવે તમે શરૂ કરો. ખૂબ ખૂબ આભાર તારકભાઈ, અને બહુ વિસ્તૃત જે પરિચય આપ્યો છે અને એ હું સહર્ષની લાગણીથી સ્વીકાર કરું છું. સર્વે વડીલ મિત્રો અને શ્રોતા મિત્રોનું મારા વંદન. આજનો જે વિષય મને જે સોંપવામાં આવ્યો છે કે રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ 2016, કાયદો જે છે એ ભણાવવો થોડો અઘરી વસ્તુ હોય છે, કારણ કે કાયદોનું નામ સાંભળીને આપણને થોડો બોરિંગ સબ્જેક્ટ જેવું લાગતું હોય. કાયદો એટલે કલમો આવશે, અનુચ્છેદ આવશે, પછી એની વ્યાખ્યાઓ આવશે, પણ કાયદાને જેટલું સમજીએ એ બહુ મહત્વનું છે, કારણ કે કાયદો આપણા માટે બનાવેલો છે. આપણે કલ્પના કરીએ કે જો કાયદો ના હોય, કાયદાની વ્યવસ્થા ના હોય, તો આ સમાજની અંદર શું થઈ શકે? અવ્યવસ્થા, કારણ કે જો ટ્રાફિક સિગ્નલ ઉપર ત્રણેય લાઇટો એક સાથે ચાલતી હોય, લાલ પણ ચાલે, ગ્રીન પણ ચાલે, યલો પણ ચાલે, જો એ વ્યવસ્થા બગડી જાય તો શું થાય? એવી જ રીતે જો કાયદાની વ્યવસ્થા આપણા સમાજની અંદર ના હોય, કાયદાનું મેઇન આપણને જે વાત કહેવામાં આવી રહી છે કે કાયદો એટલે પનિશમેન્ટ, કાયદો એટલે કોર્ટ કચેરી, કાયદો એટલે જેલ, આપણને આ એક પરિકલ્પના આપણા મગજની અંદર બેસાડી દેવામાં આવી છે કે કાયદો એટલે આવું હોઈ શકે. પરંતુ કાયદો અલગ અલગ પ્રકારના કાયદા હોય છે. કેટલાક કાયદા પ્યુનિટિવ હોય છે, જેની જરૂરત હોય છે, જેથી સમાજની અંદર કોઈ પણ પ્રકારના ગેરકાનૂની કાર્યો ના થાય. બીજા હોય છે રિફોર્મેટિવ એક્ટ, જેનાથી સમાજની અંદર જે બદલાવ લાવવાના હોય. આ વિચાર કરો કે આપણે તો અત્યારે વાત કરી રહ્યા છીએ, પણ એ સમયમાં સતી પ્રથા જે હતું, સતી એક્ટ બ્રિટિશર લઈને આવ્યા હતા. શા માટે લઈને આવ્યા? કારણ કે સતી પ્રથા એક સામાજિક દૂષણ હતું, એને સમાજમાંથી દૂર કરવું જરૂરી હતું. ડાવરી એક્ટ છે, શા માટે છે? કારણ કે આપણે દહેજ પ્રથા જે છે, સામાજિક દૂષણ જે છે, સમાજમાં બદલાવ લાવવો હશે તો આવા પ્રકારના કાયદાઓ સમાજને જરૂરત છે. માટે કાયદો એટલે ફક્ત પનિશમેન્ટ, જેલ એવું નથી હોતું. કાયદો જે છે, અલગ અલગ પ્રકારના કાયદા સરકાર બનાવે છે, અલગ અલગ જરૂરિયાતના સમયે બનાવે છે અને અલગ અલગ વર્ગ માટે બનાવે છે. આજે આપણે જે કાયદાની વાત કરવા જઈ રહ્યા છે એ ફક્ત ને ફક્ત દિવ્યાંગ વ્યક્તિઓ કે વિકલાંગ વ્યક્તિઓના અધિકારોનો કાયદો જે છે એના વિશે વાત કરી રહ્યા છે. પણ આ જે કાયદો જે છે એ કાયદો
આપણે જો થોડું હિસ્ટ્રી જોઈએ તો 1995માં પણ ભારત સરકારે વિકલાંગ વિધેયક અધિનિયમ લઈને આવ્યા હતા 1995, જેનું પૂર્ણ આખું નામ જે હતું સંપૂર્ણ ભાગીદારી વિકલાંગ વ્યક્તિઓ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સમાન તક અને પ્રોટેક્શન ઓફ રાઇટ્સ. આ કાયદો 1995માં ભારત સરકાર લઈને આવી હતી અને આ એક જે કાયદો જે છે એને આપણે કહીએ કે બહુ સ્ટ્રોંગ ફાઉન્ડેશન વિકલાંગ વ્યક્તિઓના અધિકારો માટે આ કાયદાએ પોતાનું રોલ ભજવ્યું હતું. 1995 પહેલા પણ ભારતમાં એક બહુ મોટું, લાંબુ આપણે કહી શકાય એટલું મોટું સંવિધાન ભારત સરકારે લખ્યું છે અને ભારત સરકારના સંવિધાનમાં દરેક નાગરિકને માટે એ સંવિધાન છે. કોઈ સ્પેસિફિક ગ્રુપ કે સ્પેસિફિક કોમ્યુનિટી કે સ્પેસિફિક રિલિજન માટેનું એ સંવિધાન નથી. એમાં દરેક સિટીઝન ઓફ ઇન્ડિયાનો ઉલ્લેખ કરેલો છે, જેમાં વિકલાંગ વ્યક્તિ પણ આવી જાય છે સિટીઝન ઓફ ઇન્ડિયા. પણ જ્યારે સંવિધાનની અંદર દરેક બાબતો લખેલી હોય તો એ સંવિધાનની બાબતો આપણને લાગુ પડે છે, આપણા અધિકારો સંવિધાનમાં લખ્યા છે આપણને મળવા જોઈએ. પરંતુ એ અધિકાર જ્યારે ના મળે ત્યારે આપણે કોઈ લોકલ કોર્ટની અંદર એ અધિકારો માટે ના જઈ શકીએ. એના માટે આપણે જાહેરિતની અરજી કરવી પડે અને જાહેરિતની અરજી માટે હાઈકોર્ટમાં આપણે એની મોહર લગાવવી પડે. પણ જ્યારે એક વ્યક્તિ એક ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર કાયદો જ્યારે બનીને આવે, સ્પેસિફિક ગ્રુપ માટે કાયદો જ્યારે બનીને આવે, ત્યારે આપણે એને ચેલેન્જ, આપણા અધિકારોને આપણા લેવલે ચેલેન્જ કરી શકીએ છીએ, વ્યક્તિગત લેવલે ચેલેન્જ કરી શકાય છે. પણ અધિકાર શું છે? આપણે જે અધિકારોની વાત કરી કે સંવિધાને આપણને અધિકાર આપ્યા, આપણને આ અધિકાર કાયદા દ્વારા મળ્યા, તો માનવ અધિકારની જ્યારે આપણે વાત કરીએ છીએ તો માનવ અધિકાર શું છે? માનવ અધિકાર કોને કહેવાય? શું વિકલાંગ વ્યક્તિઓના અધિકાર એ માનવ અધિકારથી અલગ છે? મારો એક નાનકડો પ્રશ્ન તારકબેન અને નટુભાઈ જવાબ આપે તો સારું, કે કોઈ બાળક જન્મે કે અમેરિકામાં જન્મે, હિન્દુના ઘરમાં જન્મે, મુસલમાનના ઘરમાં જન્મે, પારસીના ઘરમાં જન્મે, ઓસ્ટ્રેલિયામાં જન્મે, આફ્રિકામાં જન્મે, બાળક જન્મે તો એની પહેલી ક્રિયા શું હોય છે? રડવાની. કેમ અમેરિકામાં બાળક હસતા હસતા નથી જમતું? તો સુપર પાવર છે, ત્યાં બાળકોને રડવાની ક્યાં જરૂર છે? અને અમે બાળક ના રડે તો આપણે શું કરતા હોઈએ છીએ? એને મારીને રડાવીએ છીએ. એ જે રડવાનું જે છે એ રડવાની ક્રિયા છે, રાઈટ ટુ લાઈફ, જીવન જીવવાનો અધિકાર. એ દરેક કુદરતે જે માનવ અધિકાર જે છે એ નેચરલ રાઈટ છે, કુદરતના અધિકાર છે. એને બધા માટે સરખા બનાવ્યા છે, કોઈના માટે અલગ નથી કે કોઈ બાળક હસતું જન્મશે કે દીકરીઓ રડતા જન્મે, છોકરાઓ હસતા જન્મે, એના માટે બધા સરખા છે. જે નેચરલ રાઇટ્સ જે છે આર ઇક્વલ, નેચરલ રાઇટ્સ આર ફોર એવરીવન. જે નેચરલ રાઇટ્સ ની ક્રિયાથી આપણું જીવનની શરૂઆત થાય છે, રડવાની ક્રિયાથી વિશ્વના દરેક બાળકની જીવનની શરૂઆત થાય છે, એ ક્રિયા આગળ જતા દરેકને સમાન તક મળવી જોઈએ, વિકાસ થવો જોઈએ. તમે બે ઝાડ હોય, એક ઝાડને પાણી આપો, બીજા ઝાડને ના આપો, તો કયું ઝાડ મોટું થશે? એ નેચરલી જેને પાણી મળે છે, જેને તક મળે છે, એ આગળ વધવાનું છે. પણ સામાજિક વ્યવસ્થા, રાજકીય વ્યવસ્થા અને બીજી વ્યવસ્થાઓને કારણે જે નેચરલ રાઇટ્સ આપણને મળ્યા છે એ રાઇટ્સમાં આપણને ક્યાંક ને ક્યાંક અવરોધો ઉભા કરીને આપણને દૂર કરી દેવામાં આવ્યા છે. એ સમાજના જે દરેક વર્ગ સાથે આવો અન્યાય થતો રહ્યો છે અને જ્યારે એ અન્યાય એમની સાથે થાય, એમના અધિકારો એમનાથી છીનવી લેવાય, ત્યારે માનવ અધિકારનું વાત કરવામાં આવે છે કે ના, આ અમારો અધિકાર છે, આ કુદરતી અધિકાર છે. શિક્ષણ મેળવવું, પંખી આપણે પક્ષીના બાળકોને ઉડવાનું આપણે રોકી શકે છે કોઈ પક્ષીઓ કે ના તું નહીં ઉડી શકું? શીખવું પડે ને. એવી જ રીતે દરેક બાળકે
ભણવાનું, લખવાનું, પોતાના જીવનમાં વિકાસ કરવા માટે જે જે ક્રિયાઓ જરૂરી છે શીખવી પડે, એને તક મળવી જોઈએ. આપણે જ્યારે નાના હતા ત્યારે કદાચ વાર્તા આવતી હતી કે બતકના બે બચ્ચા પાણીમાં તરતા ડરતા હતા ડૂબી જઈશું એવું કહીને, કદાચ બધા સાંભળી હશે. અને બતકના બચ્ચાને પછી એની માં પાણીમાં ધક્કો મારીને, એ તક જે છે, એ તક જો બતકના બચ્ચાને ના મળે તો ક્યારે તરતા શીખશે? એવી જ રીતે વિકલાંગ વ્યક્તિઓને સમાજની અંદર જો તક નહીં મળે તો સમાજમાં એ કેવી રીતે પોતાનો વિકાસ સાધી શકશે? તો આ માનવ અધિકાર જે છે, આ માનવ અધિકાર આ જ વસ્તુ ઉપર વાત કરે છે કે જો કુદરતે બધાને એક સરખી રીતે જીવન જીવવાનો તક આપી છે, જીવન જીવવાનો અધિકાર આપ્યો છે, તો શા માટે આપણે આ અધિકાર એમનાથી છીનવી લેવા જોઈએ? ના, આપણને કોઈને પણ એવો અધિકાર નથી કે આપણે બીજા કોઈના અધિકારો પર તરાપ માડીએ, કોઈની વિકાસની તકો છીનવી લઈએ. તો માનવ અધિકાર જે છે એ માનવ અધિકાર નેચરલ રાઇટ છે, અને સમાજની જે વ્યવસ્થા છે એ સમાજની વ્યવસ્થામાં આપણે જો જોઈએ તો સૌથી મોટું જે છે એ ભેદભાવ છે. માનવ અધિકારમાં સૌથી મોટો જો કોઈ પણ પ્રકારનો અવરોધ જો હોય એ ભેદભાવ ભર્યું વર્તન છે, અને એ ભેદભાવ ભર્યું વર્તન જ્યાં સુધી રહેશે, જેને આપણે ડિસ્ક્રિમિનેશન કહીએ છીએ કે નોન ડિસ્ક્રિમિનેશન થવું જોઈએ, કોઈની સાથે ભેદભાવ ના થવું જોઈએ, દરેકને સમાન તક મળવી જોઈએ. તો એ નોન ડિસ્ક્રિમિનેશન જે છે, આપણે વિચાર કરો કે બાળક જયારે જન્મે છે તો બાળક જ હોય છે, એ બાળક જયારે જન્મે છે તો બાળક હોય છે, પછી આપણે એને શરૂઆત કરીએ છીએ ભેદભાવ કરવાનું, આ છોકરો છે ના છોકરી છે. છોકરો હશે તો એને ક્રિકેટનો બોલ બેટ લઈ આપીશું, છોકરી હશે તો આપણે ઢીંગલી લઈ આપીશું. શા માટે છોકરીને બોલ બેટ ના અપાય? એવું કઈ કેવા કયા શાસ્ત્રમાં લખ્યું કે છોકરીને ઢીંગલી જ આપવી જોઈએ રમવા માટે? ઠીક છે, એ પોતાની ચોઈસ થી રમતી બરાબર છે, પણ આપણે નક્કી કરી લીધું ના ભાઈ માટે તો બેટ બોલ બેટ આવશે, બેન બેન માટે આપણે ઢીંગલી લઈએ, કદાચ રમતી પણ છે ત્યાંથી, ના આ બધી રમત તમારથી ના રમાય, આપણે એવું કહીને અટકાવી દઈએ છીએ. એ જયારે બાળક એ ભેદભાવ, જયારે લિંગ આધારિત ભેદભાવ શરૂ થાય છે, તે રીતે આપણા એ દીકરીનો વિકાસની તકો ઓછી થતી જાય છે. પછી એને શિક્ષણમાં ના મોકલીએ, કે રાત સાંજના સમય પછી બહાર ના મોકલીએ, કદાચ નોકરી માટે અટકાવીએ, તો એ જે ભેદભાવ છે એ ક્યાંકને ક્યાંક એ દીકરીનો વિકાસ અટકાવી રહ્યો છે. એના માટે સરકાર પણ જવાબદાર ગણાઈ શકાય, સામાજિક વ્યવસ્થા પણ જવાબદાર કરી શકાય, અને પરિવાર પણ જવાબદાર ગણાવી શકાય. બીજું કે એ જો દીકરી કોઈ દલિત પરિવારમાં જન્મી હોય, અથવા એ દીકરો કોઈ દલિત પરિવારમાં જન્મ્યો હોય, તો એની સાથે સમાજની વ્યવસ્થા અને સમાજનો ભેદભાવ અલગ તરીકેથી જોવામાં આવે. અને જેનું આપણે ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ કે આપણા દેશના સૌથી જ્ઞાની વ્યક્તિ 14મી તારીખે જેમનો જન્મદિવસ આવી રહ્યો છે, બાબા સાહેબ આંબેડકર, એમને શિક્ષણથી દૂર રાખવામાં આવ્યા હતા, સ્કૂલની બહાર બેસાડવામાં આવતા હતા. તો આ ભેદભાવ જે છે એવું કોઈ જગ્યાએ લખ્યું નથી કે સાથે બેસીને ભણી ના શકાય. અને આ ભેદભાવ અત્યારે નહીં, પાંડવોના સમય પણ ભેદભાવ હતો જ. એકલવ્યને પણ દ્રોણાચાર્યએ રાજકુમારો સાથે શિક્ષણ આપવાની ના પાડી હતી. પણ મારું જેટલું જ્ઞાન છે, કદાચ હું કદાચ ખોટો પણ હોઈ શકું, રામાયણના સમયમાં રામ ભગવાન સાથે, કોઈનો ઓડિયો અનમ્યુટ છે પ્લીઝ, રામાયણના સમયમાં રામ ભગવાન સાથે એમના વનવાસી મિત્ર કાવટ શિક્ષણ લીધું હતું અને ત્યાંના એ મિત્ર બન્યા હતા. એ સમયે વ્યવસ્થા હતી, પણ ઓવર ધ યર્સ લોકોએ પોતપોતાની કલ્પના પ્રમાણે, પોતપોતાની એ પ્રમાણે સામાજિક વ્યવસ્થામાં બદલાવ લાવીને સમાજના અન્ય અન્ય વર્ગો સાથે અધિકારો છીનવાનું શરૂ કર્યું, અધિકારો પર રોક શરૂ કરી. અને જ્યારે સ્ટેટ માનવ અધિકાર જ્યારે જે છે એ પ્રાઇવેટ વ્યક્તિની સામે નથી હોતા, માનવ અધિકાર હંમેશા રાજ્ય સરકારની સામે હોય છે, કે રાજ્ય સરકારની વ્યવસ્થાને કારણે જો કોઈ પણ પ્રકારનો અવરોધ ઉભો થાય તો આપણે
આપણા અધિકાર રાજ્ય સરકાર પાસે માગવા જોઈએ. તો નોન ડિસ્ક્રિમિનેશન એટીટ્યુડ જ્યાં સુધી સમાજની અંદર હશે, લોકોની વચ્ચે હશે, રાજ્ય સરકારનો હશે, ત્યાં સુધી સમાજનો દરેક વર્ગ વિકાસ નહીં કરી શકે. અને એ માટે માનવ અધિકાર બહુ જ જરૂરી છે. અને વિકલાંગ વ્યક્તિના જે અધિકાર જે છે એ માનવ અધિકાર છે. આપણે વિકલાંગ વ્યક્તિને મારું હું વ્યક્તિગત રીતે માનું છું અને વ્યક્તિગત રીતે મારો અભિગમ પણ એવો રહ્યો છે કે વિકલાંગ વ્યક્તિ પહેલા માનવ છે અને પછી વિકલાંગ છે. એટલે પહેલા એના માનવી તરીકે જોવો જોઈએ, પછી એને વિકલાંગતા તો શરીરનો એક ભાગ છે, આપણે આખો સ્વીકાર કરવાનો છે. એ શું એ ભાગને આપણે કાઢી નાખીશું? ના કાઢી શકાય. આપણે એને જેવો છે એવો એને સ્વીકાર કરવાનો છે. તો વિકલાંગ વ્યક્તિઓનો અધિકાર જે છે એ માનવીય અધિકાર છે. અને એ માનવીય અધિકાર જે છે, જેટલા અધિકાર મને મળ્યા છે એટલા જ અધિકાર મારા વિકલાંગ મિત્રોને પણ મળવા જોઈએ. એનાથી વધારે સુવિધાઓ મળવી જોઈએ જેથી એ મારા જેટલું પાર્ટિસિપેશન દરેક સમાજના દરેક ક્ષેત્રની અંદર કરી શકે. તો માનવ અધિકારની આપણે જયારે વાત કરીએ છીએ તો 1948માં યુએન દ્વારા પહેલું માનવ અધિકારનું ઘોષણા પત્ર, જેને યુએન ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે, 1948માં સેકન્ડ વિશ્વયુદ્ધ બાદ યુનાઇટેડ નેશન્સ એ આ ઘોષણા પત્ર બનાવ્યું. અને આ એક કલ્પના કરવામાં આવી કે વિશ્વમાં જેટલા પણ દેશો છે એ દેશોમાં આ 21 પ્રકારના અધિકારો દરેક વ્યક્તિઓને મળવા જોઈએ અને એના ઉપર દરેક રાજ્ય સરકારોએ કામ કરવી જોઈએ. 1948 બાદ હું થોડું હિસ્ટ્રીમાં એટલા માટે જોઉં છું કે આપણે જોઈએ કે આ વિકલાંગ વ્યક્તિઓને અધિકારો માટે કેટલી લાંબી જર્ની કરવી પડી છે. 1948 પછી યુએન દ્વારા સમયાંતરે અલગ અલગ પ્રકારના ઘોષણાપત્રો બનાવવામાં આવ્યા, જેમાંનું એક ઘોષણાપત્ર હતું સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ્સ ઉપર હતું. બીજું જે ઘોષણાપત્ર હતું ઇકોનોમિક સોશિયલ એન્ડ કલ્ચરલ રાઇટ્સ ઉપર હતું. ત્રીજું એક ઘોષણાપત્ર બાળકોના અધિકાર ઉપર હતું. ચોથું એક ઘોષણાપત્ર જે હતું એ મહિલાઓના સાથે થતા અલગ અલગ પ્રકારના ભેદભાવને રોકવા માટેનું હતું. એના પછી જે ઇન્ડિજિનિયસ કોમ્યુનિટી કહેવાય, જેને આપણે આદિવાસી કહીએ છીએ કે જેને આપણે વનવાસી કહીએ છીએ, એવા ઇન્ડિજિનિયસ કોમ્યુનિટી માટેનું એક ઘોષણાપત્ર બનાવવામાં આવ્યું. બીજું એક ઘોષણાપત્ર માઇગ્રન્ટ વર્કર માટે બનાવવામાં આવ્યું. એવા અલગ અલગ પ્રકારના ઘોષણાપત્ર યુએન દ્વારા બનાવવામાં આવ્યા. અને આ યુએન દ્વારા જે ઘોષણાપત્ર બનાવવામાં આવે ત્યારે ઓલ હ્યુમન બિંગ્સ એવો શબ્દનો લોકો ઉપયોગ કરતા હોય છે. મેં ઘણા બધા ઘોષણાપત્ર જયારે જોયા, મેં સ્ટડી કર્યા મારા અભ્યાસ દરમિયાન, તો એમાં પણ જે લેંગ્વેજ, જે શરૂઆતના જે ઘોષણાપત્ર જે લખાયેલા હતા એ ઘોષણાપત્રની લેંગ્વેજમાં જેન્ડર બાયસ દેખાતું હતું. હું એટલા માટે કહું છું કારણ કે જો ચાઇલ્ડ રાઇટ્સ નું જે ઘોષણાપત્ર હોય એમાં હી શબ્દનો ઉપયોગ કર્યો હોય કે હિઝ શબ્દનો ઉપયોગ કર્યો હોય. એવા ઘોષણાપત્ર ઉપર હી ડોમિનેટિંગ વર્ડ્સ અને હિઝ ડોમિનેટિંગ વર્ડ્સ રહ્યો છે. હવે જે નવા ઘોષણાપત્ર જે યુએનના બની રહ્યા છે, જેન્ડર ફ્રેન્ડલી બની રહ્યા છે, જેન્ડરને એડ્રેસ કરીને બની રહ્યા છે. હી ઓબ્લિક સી લખતા હોય છે કે હિઝ એન્ડ હર લખતા હોય છે. પહેલા જે જૂના જે હતા એ ક્યાંક ને ક્યાંક મેલ ડોમિનેટેડ ગ્રુપ દ્વારા લખેલા હતા અને એ મેલને વધારે એડ્રેસ કરતા હતા. પણ જ્યારે આ ઘોષણાપત્ર જ્યારે લખાતા હોય છે ત્યારે એવરી હ્યુમન બિંગ્સ એવો શબ્દ લખીને છોડી દેવામાં આવે. એટલે એવું વિચારવામાં આવે કે દરેક વ્યક્તિને આ અધિકારો મળવા જોઈએ. પણ આ જ્યારે આવું ઓપનલી લખવામાં આવે, ભારત દેશની આપણે વાત કરીએ, ઓલ સિટીઝન ઓફ ઇન્ડિયા આર પ્રોટેક્ટેડ બાય લોસ, એવું આપણે ભારત સરકાર લખી દે કે ઓલ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા હેવ ઇક્વલ રાઇટ્સ ઓવર ધ નેચરલ રિસોર્સિસ. હવે આ ઓલ સિટીઝન્સની જ્યારે વાત કરીએ ત્યારે ભારત સરકાર એની જગ્યાએ સાચી છે. પણ શું થાય કે જે સર્વશક્તિમાન જે હોય, જેનામાં વધારે તાકાત છે, જે સંપૂર્ણ તાકાતવર છે, એ શું કરશે? એ બધા સંસાધન ઉપર તરાપ મારીને રોકી લેશે. કે હું આપણે અહીંયા ક્લાસરૂમમાં બેઠા નથી એટલે, નહીં તો હું કદાચ એક્સરસાઇઝ આવી કરાવું છું.
વધારે ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ માટે કે 100 સોના મોહર મૂકું ને અત્યારે આપણે 66 લોકો છે બરાબર. હવે આ 66 લોકોની વચ્ચે હું 1000 સોના મોહર મૂકું અને કહું તમે લઈ લો, આ બધી સોના મોહર તમારી છે, તમે લઈ લો, શું થાય? બધા તૂટી પડે, બધા તૂટી પડે. પણ હવે સપોઝ એમાં જે સાઇટેડ છે, જે ફિઝિકલી વીક, ફિઝિકલ ઇમ્પેરમેન્ટ વાળા છે, ડેપ છે, જે લોકો જોઈ શકે છે, એમને ખબર છે કે સોના મોહર મેં અહીંયા મૂકી છે, કે મારા પ્રજ્ઞાચક્ષુ મિત્રો છે, એ લોકો જોઈ નથી શકતા, હું અહીંયા મૂકી છે એટલે તો એ લોકો શોધ્યા કરશે કે આ મૂકી છે. બરાબર. તો માનવ અધિકારનું પણ આવું છે, જ્યારે તમે ઓલ હ્યુમન બિંગ્સ લખી દો એટલે જેને સમજમાં આવે એ લોકો એનો લાભ લઈ લે, જેને સમજમાં ના આવે એ આજની તારીખમાં પણ અધિકારોથી વંચિત રહે. અને એ અધિકારો એમને મળવા જોઈએ એ સરકારની પ્રાધાન્યમાં હોવું જોઈએ. 1948 પછી આ મેં અલગ અલગ પ્રકારના જે ઘોષણાપત્રોની જે વાત કરી, 2007 યુએનને રિયલાઇઝ થયું 1948 પછી. પહેલું ઘોષણાપત્ર ક્યારે લખાયું? 1948. અને 2007 યુએનને એવું લાગ્યું કે સમાજનો એક વર્ગ આજની તારીખમાં પણ શૈક્ષણિક, સામાજિક, સ્વાસ્થ્ય, આર્થિક, પોલિટિકલ, સાંસ્કૃતિક, ખેલકૂદ બધા ક્ષેત્રોમાં જો પાછળ રહી ગયો હોય એવો વર્ગ છે વિકલાંગ વ્યક્તિઓનો વર્ગ. અને અમારા આટલા આગળના જે ઘોષણાપત્રો જે છે એ ઘોષણાપત્રોનો લાભ આજ દિન સુધી એમને મળ્યો નથી, કારણ કે એમના માટે અલગથી ઘોષણાપત્ર બનાવ્યું નથી. અને જો આજ ભૂલ આજની તારીખમાં સુધારવામાં નહીં આવે તો ક્યારેય પણ આ વર્ગને કોઈ પણ રાજ્ય સરકાર દ્વારા પ્રાધાન્ય આપવામાં નહીં આવે અને આ વર્ગ હંમેશા પાછળ રહેશે. અને 2011 વર્લ્ડ ડિસેબિલિટી રિપોર્ટ જે છે, તમે જો સ્ટડી કરો એને, તો 2011 જે વર્લ્ડ ડિસેબિલિટી રિપોર્ટ જે છે એ બહુ ચોંકાવનારો છે. 2011 જે ચોંકાવનારો રિપોર્ટ એટલા માટે કહું છું કે વિકલાંગ વ્યક્તિઓની સ્થિતિ શૈક્ષણિક સ્તરે, રાજ્ય આર્થિક સ્તરે, કે સામાજિક સ્તરે, કે સ્વાસ્થ્યના સ્તરે ફક્ત વિકસિત, વિકાસશીલ અને અલ્પ વિકસિત દેશોમાં નહીં, ઇવન વિકસિત દેશોમાં પણ બીજા ગ્રુપની કમ્પેરિઝનમાં ઘણી પછાત છે. અને ત્યાં જે લોકોને ઓપોર્ચ્યુનિટીઝ ને રાઇટ્સ ની જે વાત છે ત્યાં પણ એમની સાથે એ જ પ્રકારનો ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. આ 2011 નો WHO નો રિપોર્ટ છે, બહુ ક્લિયરલી કીધું છે. અને સૌથી જે દુઃખની જે અંદર સ્ટેટમેન્ટ જે છે, કારણ કે એ સ્ટેટમેન્ટ એવું છે કે સમાજની અંદર સૌથી ગરીબમાં ગરીબ વર્ગ જો પકડવામાં આવે તો એ ગરીબમાં ગરીબ વર્ગ વિકલાંગ વ્યક્તિઓનો છે. પુઅરસ્ટ પુઅર જે છે અને પોવર્ટીનું સૌથી વધુ પ્રમાણ જો જોવામાં આવે તો વિકલાંગ વ્યક્તિઓમાં છે. અને દુઃખની વાત એટલા માટે છે કે આખા વિશ્વ લેવલની જે સંસ્થાઓ વિકલાંગ વ્યક્તિઓ માટે કામ કરે છે તેમના મેન્ડેટમાં એજ્યુકેશન છે, લેકિન પોવર્ટી એલિવેશન એ કોઈના મેન્ડેટમાં હજુ સુધી મેં સ્ટડી નથી કરી કે પોવર્ટી એલિવેશન કરવું જોઈએ. બરાબર. પોવર્ટી એલિવેશન જ્યાં સુધી નહીં થાય, આર્થિક ઇકોનોમિક એમ્પાવરમેન્ટ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી રિયલ એમ્પાવરમેન્ટ ક્યારે ના આવે, કારણ કે ભૂખ્યા પેટે ભજન ના થાય. બરાબર. જ્યાં સુધી ઇકોનોમિક એમ્પાવરમેન્ટ ના આવે ત્યાં સુધી વ્યક્તિ પોતાના નિર્ણયો જાતે ના લઈ શકે અને બીજા ઉપર નિર્ભર રહેવું જ પડે. તો અને મારું વ્યક્તિગત એવું માનવું છે કે આપણે એટલા આત્મનિર્ભર બનાવવા જોઈએ, એટલા સક્ષમ બનાવવા જોઈએ કે પોતાની ટ્રાયસિકલ, પોતાનું ટોર્ચિટ પોતે કેમ ના ખરીદી શકે, ભલે લોન ઉપર, પણ એટલા સક્ષમ બનાવવા જોઈએ કે પોતે ખરીદે, પોતે એને મળે, એ પોતાનું એફોર્ટ જાતે કરી શકે, જીવનનો એક ભાગ છે. તો આ જે 2007 જે ઘોષણાપત્ર જે આવ્યું એ ઘોષણાપત્ર બહુ વિસ્તૃત થી વિકલાંગ વ્યક્તિઓના અધિકારો પર લખવામાં આવ્યું. અને એને આપણે કહીએ છીએ UNCRPD, યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી. આપણે એને UNCRPD તરીકે બહુ ટૂંકા નામથી સાંભળીએ છીએ.
પણ આપણને એવું થાય કે આ યુએન સીઆરપીડીઆઈ જેવાથી શું થાય, આપણને પેલો પ્રશ્ન એવું થાય કે ભાઈ 1948 પણ બનાવ્યું હતું, સીઆરસી ચાઇલ્ડ રાઇટ્સ એક્ટ લઈને આવ્યા, સીડો લઈને આવ્યા, શું થાય? તો જ્યારે કોઈ રાજ્ય સરકાર આવા પ્રકારના ઘોષણાપત્ર ઉપર યુએનમાં જઈને હસ્તાક્ષર કરતી હોય છે, આપણા માટે, આપણા દેશ માટે બહુ ગર્વની વાત છે કે જે દિવસે આ યુએનનું ઘોષણાપત્ર આવ્યું એના બીજે દિવસે ભારત સરકારે એને સહર્ષ સ્વીકાર કરીને આપણે એના ઉપર હસ્તાક્ષર કરી હતી. ઓપ્શનલ પ્રોટોકોલ છે જે આપણે હજુ આજની તારીખ સુધી આપણે સ્વીકાર્યો નથી, પણ મેઇન જે ઘોષણાપત્ર જે છે એ આપણે ભારત સરકારે સ્વીકાર્યું છે. હવે જ્યારે કોઈ રાજ્ય સરકાર, રાજ્ય સરકારની એટલે વાત કરું છું કે યુએનમાં સ્ટેટ શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો છે, કન્ટ્રી કે એવો યુઝ નથી કરતા એ લોકો, સ્ટેટ લખતા હોય છે. તો કોઈ રાજ્ય સરકાર એટલે આપણો દેશ, કોઈ દેશની સરકાર આ ઘોષણાપત્ર ઉપર હસ્તાક્ષર કરે એટલા માટે એ દેશ એ ઘોષણાપત્રથી બંધાઈ જાય છે અને એ હસ્તાક્ષરથી અનુમોદન આપે છે કે અમારા દેશની અંદર આવા જ પ્રકારની વ્યવસ્થા, કાનૂની વ્યવસ્થા અમે અમારા દેશમાં કરીશું જેથી વિકલાંગ વ્યક્તિઓને આ ઘોષણાપત્ર પ્રમાણેના અધિકારો મળતા થાય. તો આ 2007 જે ઘોષણાપત્ર આવ્યું, ભારત સરકારે હસ્તાક્ષર કર્યા પછી ભારત સરકાર સામે બે પ્રશ્નો આવીને ઉભા રહ્યા હશે, આવું મારું માનવું છે, કે 1995 જે કાયદો જે છે એને આપણે ચાલુ રાખીએ, એમાં સુધારો કરીએ, અને એનો સુધારો કરીને 2007 જે યુએન સીઆરપીડી છે એ ઘોષણાપત્ર સુધી આપણે એને લઈ જઈએ, અથવા તો આપણે એક નવો કાયદો બનાવીએ જે યુએન સીઆરપીડીના ઘોષણાપત્ર પ્રમાણેનો હોય. બરાબર. હવે કોઈ કાયદામાં બદલાવ કરવો, અમેન્ડમેન્ટ કરવું બોલા એ થોડું મુશ્કેલ હોય છે, પણ નવો કાયદો બનાવીને મૂકવો એ થોડી સહેલી પ્રક્રિયા હોય છે. તો એ 1995 કાયદો ભારત સરકારે રિપીલ કર્યો, હવેથી 1995 કાયદો આપણા દેશમાં લાગુ નથી. હવેથી જે દિવસથી આ કાયદો લાગુમાં આવ્યો છે 28/12/2016 અને એનું જે નોટિફિકેશન છે 17/4/2017 એ દિવસથી આ કાયદો આપણા દેશમાં લાગુ છે. હવે આ જે કાયદો જે છે જ્યારે ભારત સરકારે યુએન સીઆરપીડી ઉપર હસ્તાક્ષર કર્યા એનો મતલબ એ થાય છે કે ભારત સરકાર વિકલાંગ વ્યક્તિઓ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં કરે. એનો મતલબ એ થાય કે એવા જેટલા પણ કાયદા હોય એ બધા જ કાયદા જો કોઈ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી રીતે વિકલાંગ વ્યક્તિઓ સાથે ભેદભાવ કરતો હોય તો એમાં બદલાવ લાવવો પડે, એમાં શું કરવો પડે, કારણ કે કાનૂની ભેદભાવ એમની સાથે થાય છે. હવે રિસેન્ટલી કદાચ તમે લોકો એ ડિબેટથી અવેર હશો કે નહીં હોય, ભારત મોદી સાહેબે વચ્ચે એની એક સ્પીચમાં પણ આ વસ્તુની વાત કરી હતી, કારણ કે ભારત સરકારે એક, મેં જે આગળ વાત કરી સ્ત્રીઓને સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ના થાય એવો એક છે સીડો ઘોષણાપત્ર, જે કન્વેન્શન અગેન્સ્ટ એલિમિનેશન ઓફ ડિસ્ક્રિમિનેશન અગેન્સ્ટ અ વુમન એવો થાય છે. મતલબ તો મહિલાઓ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ના થાય, કોઈ પણ પ્રકારનું એ ના થાય એ માટે ભારત સરકારે એ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યો છે. આપણા દેશમાં મહિલાઓ સાથે જો ભેદભાવ થતો હોય તો એ છે ઉંમરના આધારે ભેદભાવ, કારણ કે મહિલાઓને 18 ઉંમરે લાયસન્સ પણ મળે છે, 18 ઉંમરે વોટિંગનો રાઇટ્સ પણ મળે છે, પણ લગ્ન માટે, લગ્ન માટે પુરુષની ઉંમર 21 છે અને સ્ત્રીની ઉંમર 18 છે. તો હવે સ્ત્રી અને પુરુષ વચ્ચે તો ઉંમરના આધારે ભેદભાવ છે, કાં તો પુરુષની ઉંમર 18 કરવી પડે, કાં તો સ્ત્રીની ઉંમર 21 કરવી. તો હવે લો કમિશનની અંદર આ ડિબેટ ચાલી રહી છે કે આપણે આ શું કરવું, અને વચ્ચે મોદી સાહેબની સ્પીચમાં પણ કીધેલું કે શા માટે આપણે દીકરીની ઉંમર 21 ના કરીએ. આવનારા ભવિષ્યમાં કદાચ આ તમને જોવા મળશે કે લગ્નની ઉંમર જે છે બંનેની સમાન હશે કાયદાકીય રીતે.
તો આ જે છે તો આવા યુએનસીઆરપીડી પર હસ્તાક્ષર કર્યા પછી એક મોટો અંદાજો એવો છે કે ભારત સરકારને ઓછામાં ઓછા 50 કાયદા એવા છે જેમાં વિકલાંગ વ્યક્તિઓ સાથે થતા ભેદભાવ ઉપર બદલાવ કરવો પડશે. એમું એક એક્ઝામ્પલ આપીશ, ઇન્ડિયા હિન્દુ મેરેજ એક્ટ. હિન્દુ મેરેજ એક્ટમાં લખ્યું છે કોઈ પણ પ્રકારની નાબી બીમારી હોય તો એ બીમારીના આધાર બનીને તમે ડિવોર્સ લઈ શકો. આપણે નવો જે કાયદો જે આવ્યો છે એમાં ઘણી બીમારી એવી છે જે લાંબા સમય સુધી રહેવાની છે. મેન્ટલ ઇલનેસ છે, લેપ્રોસી છે, સિકલ સેલ એનિમિયા છે, થેલેસેમિયા છે, હેમિફેલિયા છે, આ બધી લાંબા સમયની બીમારીઓ છે. તો કોઈ આને ગ્રાઉન્ડ બનાવી, અને હું તમને કહું જ્યારે અમે લોકો મેન્ટલ હેલ્થ, મેં મારું કામ મેન્ટલ હેલ્થથી સારું શરૂ કર્યું ત્યારે સૌ પ્રથમવાર માનસિક બીમારી વાળા વ્યક્તિઓને આપણે ડિસેબિલિટી સર્ટિફિકેટ આપવાનું છે. પ્લીઝ તો એ ડિસેબિલિટી સર્ટિફિકેટ જ્યારે માનસિક બીમારી વાળા વ્યક્તિઓને આપવાનું કર્યું ત્યારે 2004 સૌ પ્રથમ ગુજરાતમાં માનસિક બીમારી વાળા વ્યક્તિઓને સર્ટિફિકેટ અપાયું. અને એ સર્ટિફિકેટ આપવાનો હેતુ એ હતો કે એ લોકો પણ 1995ની જે 7 વિકલાંગતા હતી એમાંની એક વિકલાંગતામાં એમનો સમાવેશ થયો હતો અને એમને એઝ અ વિકલાંગ વ્યક્તિ તરીકે એમના અધિકાર મળે તો આપણે એમને સર્ટિફિકેટ અપાવવું જરૂરી છે. હવે જ્યારે સર્ટિફિકેટ અપાવવાનું શરૂઆત થઈ ત્યારે સૌથી પહેલો ફોન મને જામનગરથી આવ્યો કે સાહેબ તમે મારી દીકરીનું જીવન બગાડી નાખ્યું. મેં કહ્યું કાકા શું ભૂલ થઈ અમારી, એ તો કોઈ દવામાં તકલીફ પડી કે ના, કે તમે સર્ટિફિકેટ જે અપાયું એનો હસબન્ડ એ સર્ટિફિકેટ લઈને કોર્ટમાં ગયો. ઓહો, ઓ બાપરે. કારણ કે કાયદામાં લખ્યું છે અનસાઉન્ડેડ માઇન્ડ ના આધાર ઉપર તમે ડિવોર્સ લઈ શકો. ઓહો, ઓહો. વિચાર કરો કે વ્યક્તિઓ કેટલા શાર્પ હોય છે કે કઈ આપણા કરતા બીજા કાયદાના વધારે જાણકાર હોય. આપણે તો સેવાનું કામ કરવા ગયા હતા, સેવાના કામમાં થાય પણ દરેક જગ્યાએ આપણને લર્નિંગ્સ મળે છે અને એ લર્નિંગ્સને આપણે વધારે સારી રીતે કેવી રીતે કામમાં લઈ શકાય. તરત અમે લોકોએ જે તજજ્ઞ જે હતા ડૉક્ટર ચૌહાણ સાહેબ, બહુ અજયભાઈ ચૌહાણ બહુ જ્ઞાની વ્યક્તિ છે, એમને અમે એપ્રોચ કર્યો, ડૉક્ટર બાકરેને એપ્રોચ કર્યો અને એમને કીધું કે ભરતભાઈ ચિંતા ના કરશો, હવેથી આપણે જે સર્ટિફિકેટ ઇસ્યુ કરીશું એ સર્ટિફિકેટની નીચે લખીશું કે આ સર્ટિફિકેટ ફક્ત સરકારી યોજનાનો લાભ માટે થશે, આ સર્ટિફિકેટનો ઉપયોગ કોઈ પણ લીગલ કાર્યવાહી માટે નહીં થાય. અચ્છા, એટલે હવે તમે કદાચ સર્ટિફિકેટ બધા જોતા હશો તેની નીચે લખેલું આવતું હશે કે આ સર્ટિફિકેટ ફક્ત સરકારી યોજનાઓના લાભ માટે છે, કોઈ પણ કાયદા કે કાયદેસર કાર્યવાહી કે લીગલી એના માટે ઉપયોગ નહીં થાય. અચ્છા, તો આ એક લર્નિંગ. તો આવું જે છે તો વિચાર કરો કે પાર્ટનરશીપ એક્ટ છે, કોન્ટ્રાક્ટ એક્ટ છે, એવા ઘણા બધા કાયદા છે જેમાં આવા પ્રકારની ટર્મિનોલોજી યુઝ કરી છે અને એના કારણે વિકલાંગ વ્યક્તિઓ સાથે ભેદભાવ થઈ શકે છે. તો આ જે યુએનસીઆરપીડી જે છે એ યુએનસીઆરપીડીએ ભારત સરકારને એક બેઝ આપ્યો કે તમે કાં તો જૂનો કાયદો સંશોધન કરો અને નવા કાયદા લઈને આવો. તો એના આધારે ભારત સરકારે 2016 રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ લઈને આવ્યા છે અને આ જે કાયદો જે છે એ કાયદો એટલા માટે સરસ કાયદો છે કારણ કે એનું ટાઇટલ શરૂઆત જે છે એ બહુ સારા શબ્દથી થાય છે, રાઇટ્સ, દયાની ભાવના નહીં. અમને દયાની ભાવનાથી નથી જોતું. કાયદો જે છે એ કહે છે કે અધિકાર છે, આ વિકલાંગ વ્યક્તિના અધિકાર છે, એને અધિકાર મળવા જોઈએ, એની ઉપર તમે કોઈ દયા નથી કરી રહ્યા અધિકાર અપાઈને પણ. એ એનો અધિકાર છે, તમે એને અપાયો, આ અધિકાર તમે એને જે અપાયો એ અધિકાર એનો જ છે. તમે તો ખાલી એને ફેસિલિટેટ કર્યો છે, તમે એની પર દયા નથી કરી.
તો આ જે રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ જે છે 2016, એ બહુ વિસ્તૃત કાયદો છે. હું તમને કહું તો એમાં ટોટલ ટોટલ ચેપ્ટર જે છે, એમાં ટોટલ ચેપ્ટર આપણે જોવા જઈએ તો ગીતાના અધ્યાય કેટલા છે? 18 18. આમાં 17 અધ્યાય છે. ઓહો, એક જ ઓછો છે, પણ એમાં આપણે જો શિડ્યુલ એડ કરી દઈએ તો હા તો 18 થઈ ગયા. 18 થઈ જાય, બરાબર. અને કરી આ 18 અધ્યાયમાં 102 માળામાં, 108 મણકા હોય, આમાં 102 અચ્છા. સેક્શન છે. અને હું જ્યારે કાયદાની વાત કરીએ તો કાયદાના નિયમો જાણવા બહુ જરૂરી છે. કાયદાનો પહેલો પ્રિન્સિપલ શું છે? કે ઇગ્નોરન્સ ઓફ લો દેર ઇઝ નો એક્સક્યુઝ. અચ્છા. એ તમે એવું કહો કે મને કાયદા વિશે ખબર નથી, એટલે સાહેબ મને માફ કરી દો, સાહેબ એના ચાલે એ ના ચાલે. તમે કોનું ખૂન કરી દો પછી કહો સાહેબ મને ખબર હોત, ના કરે. નહીં કરો. આ વખત માફ કરતા, આવતી વખત નહીં કરે. તો કાયદો એ ના ચલાવે. ઇગ્નોરન્સ ઓફ લો, આપણે જ્યારે અધિકારની વાત કરીએ છીએ તો આપણી ડ્યુટીની પણ આપણે વાત કરવી પડે. આપણી ફરજ છે કે ભારત દેશની અંદર જેટલા પણ કાયદા બન્યા છે એ કાયદા આપણા માટે બન્યા છે, તો એ કાયદાની જાણકારી રાખવી આપણી ફરજ છે. ખરી વાત. ઇન્કમ ટેક્સ એક્ટ જે બનાવ્યો છે તો ઇન્કમ ટેક્સ એક્ટમાં આપણે લાગુ પડે કે ના પડે, સરકારે સરકારની જવાબદારી કાયદો બનાવવાનું છે. હવે કાયદામાં આપણને શું લાગુ પડે એ જાણવાની જવાબદારી આપણી છે. આપણી છે. ખરી વાત. આપણે અધિકાર મળતો હોય તો આપણે દોડતા જઈએ, બરાબર ને? કે ભાઈ ખરી પાણી, વાત. પીવાનું શુદ્ધ પાણી આપણને મળવું જોઈએ, એ આપણો અધિકાર છે. એ વાત સાચી છે. અને પાણી બચાવવી હા, એ આપણી ફરજ છે. ખરી વાત. તો એ પાણીનો નળ કોઈ જગ્યાએ ટપકતો હોય તો મારો નળ છે એવું બંધ કરીને આપણે જતા ના કરીએ, મારો કઈ નળ છે તો બીજાનો છે, આપણે જતા રહીએ તો ના ચાલે. ખરી વાત. છટકબારી કાયદામાં ના ચાલે. કાયદો કહે છે કે ઇગ્નોરન્સ ઓફ લો દેર ઇઝ નો એક્સક્યુઝ. માસ્ક પહેરવાનું એટલે પહેરવાનું નિયમ બન્યો છે, 1000 રૂપિયાની તો આપવા પડે, બરાબર. કોઈ મહારાષ્ટ્ર મહારાષ્ટ્રથી કે રાજસ્થાનથી ગુજરાતમાં આવે અને એવું કે સાહેબ આખા દેશમાં દારૂ પીવાય છે, અમારા રાજ્યમાં દારૂ પીવાય છે, ગુજરાતમાં, તેને ગુજરાતનો કાયદો જાણવો પડે. પછી સાહેબ હું તો મારા રાજ્યમાં પીવું છું, તું તારા રાજ્યમાં કાયદો નથી, ગુજરાતમાં છે તો તારા એ કાયદો લાગુ પડે. પડે પડે. એટલે ઇગ્નોરન્સ ઓફ લો દેર ઇઝ નો એક્સક્યુઝ, આ પહેલો પ્રિન્સિપલ છે. બીજો, વાહ, ઓલ આર ઇક્વલ બિફોર ધ લોઝ. ખરી વાત છે. કાયદાની સામે બધા સમાન છે. કાયદાની સામે સમાન એટલે આપણે ત્યાં મજાક આપણે બધા કહેતા હોય છે કે કાનૂનની દેવી જે આપણે ત્રાજુ રાખે છે એ પટ્ટી બાંધેલી હોય છે. એટલે પિક્ચરનું નામ પણ આપણે કેવા આપણે અંધા કાનૂન. પણ જે વસ્તુ એ છે કે કાયદાની સામે બધા સમાન છે. અને કાનૂનની દેવી જે છે એ એવું કહે છે કે મારી સામે કોણ ઊભું છે મારે નથી જોવું, બરાબર. સી કે તમે કોણ છો, મારે એ જોવું છે કે તમે તમારી વાત કેટલે તથ્યથી ને સચ્ચાઈથી રજૂઆત કરો છો, એના ઉપર ન્યાય થશે. તમે કોણ છો એનાથી મારે ઇન્ફ્લુઅન્સ નથી થવું. બરાબર. એટલે ઓલ આર ઇક્વલ બિફોર ધ લોઝ, એટલે કાયદો જે છે કાયદાની સામે બધા સમાન છે. કાયદામાં ક્યારેય એવું નથી લખ્યું કે પૈસા વાળો ગુનો કરશે તો એને 5 વર્ષની સજા, ગરીબ ગુનો કરશે તો 25 વર્ષની સજા. એવું કાયદામાં ક્યાંય એવું નથી લખ્યું. ખરી વાત. પણ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ લો એ બહુ જરૂરી છે. આપણે કાયદાને જેટલો સારી રીતે સમજી શકીએ એટલો સારી રીતે એનો ઉપયોગ કરી શકીએ. તો આ જે પ્રિન્સિપલ્સ છે એ પ્રિન્સિપલ્સના આધાર ઉપર આપણે પહેલી જવાબદારી એ છે કે આ વિકલાંગ રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ એ કાયદો આપણા માટે બનાવેલો છે, તો એ કાયદાની
જાણકારી મેળવવી એ આપણી પહેલી ફરજ છે. ખરી. એ ફરજ નો બીજો આગળનો એક ભાગ છે કે મારી પાસે જે જાણકારી છે અને એ જાણકારી મારે બીજાને આપવી જોઈએ, જેથી મારા બીજા મિત્રો પણ એ વસ્તુનો લાભ લે. લઈશ. બરાબર. તો આ જે 17 મેં ચેપ્ટરની વાત કરી તો એને ખાલી હાઇલાઇટ્સ તમને અત્યારે ખાલી હું તમને કહું છું કે જે પહેલું ચેપ્ટર જે છે, પહેલા ચેપ્ટરમાં ખાલી પ્રિલિમિનરી વાતો એમને કરવામાં આવી છે. બીજા ચેપ્ટરની અંદર રાઇટ્સ એન્ડ એન્ટાઇટલમેન્ટ્સ એના વિશે વાત કરવામાં આવી છે, વિકલાંગ વ્યક્તિઓને કયા કયા લાભો મળી શકે અને કયા કયા અધિકારો છે. ચેપ્ટર 3 જે છે એ ચેપ્ટર 3 ઇન્ક્લુઝિવ એજ્યુકેશન ઉપર લખેલું છે. એજ્યુકેશન બહુ સ્પેસિફિક વર્ડ યુઝ કર્યો છે, ઇન્ક્લુઝિવ એજ્યુકેશન. ચેપ્ટર 4 જે છે એ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ એના ઉપર ફોકસ કરે છે. ચેપ્ટર 5 જે છે એ સોશિયલ સિક્યોરિટી, હેલ્થ, રિહેબિલિટેશન એન્ડ રિક્રિએશન. અહીંયા આપણી એક ચૂક એ થઈ છે, કારણ કે યુએન પ્રિન્સિપલ જે છે, યુએન સીઆરપીડી નું એક ચેપ્ટર જે છે રિહેબિલિટેશનની વાત નથી કરતું. હું એટલા માટે કહું છું કે આપણે આને ફક્ત કાયદાકીય ના કરતા થોડું વિશ્લેષણથી પણ આપણે બંને વસ્તુ જોઈએ. આપણે જે કાયદો જે છે એમાં રિહેબિલિટેશનની વાત છે. યુએનનું જે છે એ રિહેબિલિટેશનની સાથે સાથે હેબિલિટેશનની પણ વાત કરે છે. હેબિલિટેશન અને રિહેબિલિટેશનમાં આપણે ફર્ક સમજવો જરૂરી છે કે રિહેબિલિટેશનનો જે ઓક્સફર્ડ ડિક્શનરી પ્રમાણે જો ડેફિનેશન જોઈએ તો કોઈ ઇવેન્ટ્સને કારણે તમે કોઈ સ્કિલ્સ ગુમાવી દીધી હોય, કોઈ ફંક્શન્સ ના કરી શકતા હો અને તમને ટ્રેનિંગ આપ્યા પછી એ સ્કિલ્સ અને એ ફંક્શન્સ તમે શરૂ કરી શકો તો તમારું રિહેબિલિટેશન થયું કહેવાય. બરાબર. બટ ધેર વોઝ અ જેન્યુઇન ડિમાન્ડ ફ્રોમ ધ ગ્રુપ ઓફ ચિલ્ડ્રન વિથ ડિસેબિલિટી હુ આર કોગ્નેટિવ બ્લાઇન્ડ, હુ આર બ્લાઇન્ડ બાય બર્થ. હવે એમનું પુનર્વસન કઈ રીતે થાય? એ તો કશું શીખ્યા જ નથી. બરાબર. ધેર ઇઝ નો લોસ્ટ કે ભાઈ સપોઝ આજે હું મારી કોઈ પણ એક્સિડન્ટના કારણે કે કસાના કારણે મારી આઈસાઇટને કે નુકસાન થાય તો અત્યારે હું જે લખતા વાંચતા કરું છું એ મારે બ્રેલ શીખીને કરવું પડે, તો મારી રાઇટિંગ અને રીડિંગ સ્કિલ જે છે મેં જે ગુમાવી દીધી હતી એ રિહેબિલિટ થઈ, એ હું શીખ્યો અને હું કરી શકું છું, એટલે મારું રિહેબિલિટેશન થયું કહેવાય. બરાબર. બરાબર. કોઈ એક્સિડન્ટના કારણે પગ કપાઈ ગયો, તું ચાલવાનું મારું બંધ થઈ ગયું, આર્ટિફિશિયલ લિમ્સ મળવાથી હવે હું ચાલી શકું છું, તો મારી એ એક્ટિવિટી શરૂ થઈ તો મારું પુનર્વસન થયું. પણ એ બાળક જે જન્મથી જ બ્લાઇન્ડ છે, જેને કોઈ અક્ષર જ્ઞાન મળ્યું જ નથી, તો એનું પુનર્વસન કઈ રીતે થશે? એનું તો સમાજની અંદર સ્થાપન થાય, વસન થાય. તો યુએનસીઆરપીડી ની અંદર એક જેન્યુઇન ડિમાન્ડ આવી અને આખું એક રિહેબિલિટેશન અને હેબિલિટેશન વચ્ચે એક ચેપ્ટર લખાઈને આવ્યું અને પ્રિન્સિપલ એક્સેપ્ટ કરવામાં આવ્યું કે ના, લેટર સ્ટેજ ઉપર જે લોકોનું વિકલાંગતા આવી હોય એ લોકોનું પુનર્વસન થઈ શકે, જે જન્મથી વિકલાંગ છે એ લોકોનું હેબિલિટેશન થઈ શકે. પણ આપણા ત્યાં આપણા કાયદાની અંદર ફક્ત રિહેબિલિટેશનની વાત કરવામાં આવી છે. આપણે ઓવર ધ યર્સ એમાં પણ આપણે ચેન્જ લાવવો પડશે, આવશે. પછી જે 6th ચેપ્ટર જે છે એ ચેપ્ટર બહુ મહત્વનું છે, કારણ કે આખા કાયદાનો ભાર જો કહીએ ને તો 6th ચેપ્ટર ઉપર છે. કારણ કે આપણે જ્યારે કાયદાની વાત કરતા હોઈએ છીએ તો પહેલા મગજમાં આપણને એ જ આવે કે આપણને આરક્ષણ ક્યાં આપ્યું છે, સાચી વાત ને? કે ભાઈ કેટલા ટકા રિઝર્વેશન છે, કોને મળશે, કેવી રીતે મળશે, એ બધા પ્રશ્નો આપણને થતા હોય છે. અને એ એટલા માટે સ્વાભાવિક થાય કારણ કે જ્યારે 7 વિકલાંગતા હતી, હવે 21 થઈ, તો 21 માંથી મને શું મળશે? તો સ્પેશિયલ પ્રોવિઝન ફોર પર્સન્સ વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી,
આ જે છે આ બેન્ચમાર્ક ડિસેબિલિટી પહેલી વખત શબ્દ ઉમેરવામાં આવ્યો છે, પર્સન્સ વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી. અને આ જે પર્સન્સ વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી છે એ લોકોને જ ફક્ત ને ફક્ત રિઝર્વેશનનો લાભ મળશે, બીજી કોઈ પણ પ્રકારની વિકલાંગતાને લાભ નહીં મળે. આપણે આગળ જોઈશું સ્પેશિયલ પ્રોવિઝન ફોર પર્સન વિથ ડિસેબિલિટી વિથ હાઈ સપોર્ટ નીડ્સ. આ પહેલી વખત એવા વ્યક્તિઓની વાત કરવામાં આવી છે જે લોકોને હાઈ સપોર્ટ નીડ્સની જરૂર છે, જે લોકો કમ્પ્લીટલી બેડ ડ્રીવન છે, ઘરની બહાર નીકળી નથી શકતા, એવા લોકો માટે કાયદાની અંદર ચેપ્ટર 7માં આની પ્રોવિઝન કરવામાં આવી છે. ચેપ્ટર 8 જે છે, હા ભરતભાઈ સોરી, બેન્ચમાર્ક ડિસેબિલિટી અને હાઈ સપોર્ટ ડિસેબિલિટી એ આ લોકોને થોડું સ્પષ્ટ કરો ને, એ લોકોને એ વસ્તુ થોડું ક્લિયર થાય. બેન્ચમાર્ક ડિસેબિલિટી જે છે, બેન્ચમાર્ક ડિસેબિલિટી જે કાયદામાં પહેલી વખત શબ્દ જે ઉપયોગ કરવામાં આવ્યો છે એમાં સરકારે ગ્રુપ બનાવ્યા છે બેન્ચમાર્ક ડિસેબિલિટી માટેના. અને બેન્ચમાર્ક ડિસેબિલિટીના જે ગ્રુપ જે છે એવું તમને કહું, બેટા હું તમને એક્ઝેક્ટલી બેન્ચમાર્ક ડિસેબિલિટીનું એવું કહી શકાય કે વ્યાખ્યામાં આવતા જે લોકો છે એ લોકો બેન્ચમાર્ક ડિસેબલ કે ના 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 વ્યાખ્યામાં આવતા નથી. એમાં બેન્ચમાર્ક જે ડિસેબિલિટી છે એમાં 5 ગ્રુપ બનાવ્યા છે સરકારે. પહેલું જે ગ્રુપ જે છે એ ગ્રુપ એ ગ્રુપ થી ઓળખાય છે. હવે એ ગ્રુપ એ જે છે એમાં આપણે બ્લાઇન્ડ એન્ડ લો વિઝન એનો સમાવેશ કર્યો છે. બરાબર, બેન્ચમાર્ક ડિસેબિલિટીમાં ગ્રુપ એ. ગ્રુપ બી જે છે એમાં ડેફ, હાર્ડ ઓફ હિયરિંગ અને સ્પીચ ઇમ્પેરમેન્ટ એ ગ્રુપ બીમાં સમાવેશ કર્યો છે. ગ્રુપ સી જે છે એ ગ્રુપ સીમાં લોકોમોટર ડિસેબિલિટીનો સમાવેશ કર્યો છે. લોકોમોટર ડિસેબિલિટીમાં ફિઝિકલ ઇમ્પેરમેન્ટ, એસિડ એટેક વિક્ટિમ્સ, ડોફિઝમ જેને આપણે વામન અવતાર કહીએ છીએ એ છે, પ્લસ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે, સીપી છે, એવા લોકોને ગ્રુપ સીમાં રાખ્યા છે. ગ્રુપ ડી જે છે એમાં ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીનો સમાવેશ કર્યો છે. ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીમાં લર્નિંગ ડિસેબિલિટી, મેન્ટલ ઇલનેસ, ઓટિઝમ એ લોકોનો સમાવેશ છે. બરાબર, યસ. અને ગ્રુપ ઈ જે છે, ગ્રુપ ઈમાં મલ્ટીપલ ડિસેબિલિટી એટલે 1-4માં જે આપણે ઉપરની જે ડિસેબિલિટીની વાત કરી એ ગ્રુપ, બી ગ્રુપ, સી ગ્રુપ અને ડી ગ્રુપ, એ બે ગ્રુપમાંથી, એ 4 ગ્રુપમાંથી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની સેન્સરી રિલેટેડ ડિસેબિલિટી હોય, 1 થી વધુ સપોઝ લો વિઝન વિથ ઓટિઝમ હોય, લો અથવા તો હિયરિંગ ઇમ્પેરમેન્ટ વિથ મેન્ટલ રિટાર્ડેશન હોય, જે સેન્સરી રિલેટેડ ડિસેબિલિટી છે એવા ને મલ્ટીપલ ડિસેબિલિટીનું ગ્રુપ ઈ છે, જેમાં ઇન્ક્લુડિંગ ડેફ બ્લાઇન્ડનેસ. આ જે 5 ગ્રુપ જે બનાયા છે એ ગ્રુપ લોકોને જ બેન્ચમાર્ક ડિસેબિલિટી કહી શકાય. ઓકે, આ ચિહ્નિત ડિસેબિલિટી, બેન્ચમાર્ક જે આપણે કહીએ ને, બેન્ચમાર્ક નો ગુજરાતી થાય ચિહ્નિત વિકલાંગતાઓ. બરાબર, એ લોકોને જ આ કાયદાની અંદર આરક્ષણનો લાભ મળવાનો છે. આપણે જે 21 વિકલાંગતાનું લિસ્ટ આપણે જોઈશું એમાંથી આ જે મેં વાત કરી એ બેન્ચમાર્ક ડિસેબિલિટી છે. બરાબર, ઓકે ઓકે, હા. હવે જે આપણે ચેપ્ટર 8 જે છે એ ડ્યુટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ એપ્રોપ્રિએટ ગવર્મેન્ટની છે. સરકારની શું શું, સરકારે શું શું કરવું જોઈશે, કરવાની જવાબદારી છે, એમની ફરજો અને જવાબદારી વિશેની વાત છે. ચેપ્ટર 9 જે છે, રજિસ્ટ્રેશન ઓફ ઇન્સ્ટિટ્યુશન ફોર પર્સન વિથ ડિસેબિલિટી એન્ડ ગ્રાન્ટ્સ ટુ સચ ઇન્સ્ટિટ્યુશન. એટલે પહેલી વખત કાયદામાં પહેલી વખત એવું છે કે ગ્રાન્ટની વાત આવા ઇન્સ્ટિટ્યુશનને આપવી જોઈએ કાયદામાં, કાયદામાં હોતી નથી.
આ નીતિ વિશે એક વસ્તુ છે ગ્રાન્ટની, ગ્રાન્ટ આપવાની પણ આપણે ચેપ્ટર 9 ની અંદર ગ્રાન્ટ આપવાની પણ વાત કરવામાં આવી છે. ચેપ્ટર 10 છે એ 10મું ચેપ્ટર સર્ટિફિકેશન ઓફ સ્પેસિફાઇડ ડિસેબિલિટીઝ, એટલે આપણને જે વિકલાંગતાનું પ્રમાણપત્ર જે મળે છે એ પ્રમાણપત્ર કઈ રીતે મળશે, કેટલા ટકા વિકલાંગતા હોવી જોઈએ એ બધું ચેપ્ટર 10માં વાત કરી છે. ચેપ્ટર 11 જે છે એ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ એડવાઇઝરી બોર્ડ, પહેલી વખત આ બોર્ડ બનાવવામાં આવી રહ્યું છે. ઓન ડિસેબિલિટી એન્ડ ડિસ્ટ્રિક્ટ લેવલ કમિટી, દરેક જિલ્લામાં એક કમિટી પણ વિકલાંગતા ઉપર બનાવવામાં આવશે. ચેપ્ટર 10 છે એ જૂના પ્રમાણેનું છે, જે જૂના 1995 કાયદામાં જે હતું ચીફ કમિશનર ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એન્ડ સ્ટેટ કમિશનર ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એના ઉપર વાત છે. ચેપ્ટર 13 છે, એ ચેપ્ટર 13 સ્પેશિયલ કોર્ટ ફોર પર્સન વિથ ડિસેબિલિટી, એટલે વિકલાંગ વ્યક્તિઓને લગતા આ કાયદાને લગતા કોઈ પણ પ્રકારના કેસ ફાઇલ કરવા હોય તો ક્યાં કરવાના, તેના માટેની સ્પેશિયલ કોર્ટ બનાવવા માટેની કાયદાની અંદર વાત કરવામાં આવી છે. ચેપ્ટર 14 છે એ નેશનલ ફંડ ફોર પર્સન વિથ ડિસેબિલિટી, એટલે પહેલી વખત વિકલાંગ વ્યક્તિઓના વિકાસ માટે, વિકલાંગ વ્યક્તિઓ માટે એક રાષ્ટ્રકક્ષાનું કોષ ઉભું કરવાની વાત કાયદાની અંદર કરવામાં આવી છે. એવી જ રીતે ચેપ્ટર 15 છે એ 15માં રાજ્ય સ્તરે વિકલાંગ વ્યક્તિઓ માટેનું કોષ ઉભું કરવાની વાત છે. ચેપ્ટર 16 છે એ વાત કરે છે કે ભાઈ ગુના કોને કહેવાશે કાયદા અંતર્ગત, અને જો ગુનો થાય તો પેનલ્ટી શું હશે એના વિશેની વાત ચેપ્ટર 16 કરી છે. ચેપ્ટર 17 છે એ બધું છૂટું પરચુરણનું, જે મિસલિનિયસ કહીએ એવી બધી વસ્તુઓ ચેપ્ટર 17માં. એટલે ટોટલ 17 ચેપ્ટર નો આ કાયદો છે અને 102 કલમો બનેલી છે. તો આપણે જે શિડ્યુલ જે છે એ શિડ્યુલમાં આપણે વિકલાંગતાને પહેલા જોઈ લઈએ. વિકલાંગતા કોને કહેવાશે, બરાબર? આપણના મગજમાં જે છે કે ભાઈ 21 પ્રકારની વિકલાંગતા જે છે, તો 21 પ્રકારની વિકલાંગતા આપણે સમજી લઈએ પહેલા. તો 21 પ્રકારની જે પહેલું જે ગ્રુપ જે છે એ ફિઝિકલ ડિસેબિલિટી માટેનું ગ્રુપ બનાવ્યું છે, એને લોકોમોટર ડિસેબિલિટી તરીકે ઓળખવામાં આવે છે. એમાં લેપ્રોસી ક્યોર પર્સન્સની વાત કરી, લોસ ઓફ સેન્સેશન ઇન હેન્ડ્સ ઓર ફીટ્સ, લેપ્રોસીમાં જે જે સિમ્પટમ્સ જે આવે છે એ પ્રકારનું એ લોકોએ વર્ગીકરણ કર્યું છે. બીજું જે ગ્રુપ છે સેરેબ્રલ પાલ્સી, જેને મસ્તિષ્કનો રોગ હોય, બાળક જન્મે કદાચ તો એ બાળકને ઓક્સિજન લેવલ ઓછું થાય તો મગજમાં વાય આવે, ખેંચ આવે, અને એના કારણે એની જે નર્વસ સિસ્ટમ જે છે, એ મસલ્સ કોઓર્ડિનેશન જે છે એ ડેમેજ થાય છે અને એ કરી શકતા નથી, એવા સેરેબ્રલ પાલ્સી એટલે મગજનો લકવો થયેલા લોકોનું અહીંયા વાત લોકોમોટર ડિસેબિલિટી ગ્રુપની અંદર સમાવેશ કર્યો છે. ડોફિઝમ મીન્સ મેડિકલ ઓર જીનેટિક કન્ડિશન હોય છે, જેમાં એડલ્ટ વ્યક્તિની, બાળકની નહીં, એડલ્ટ એટલે કાયદાની દ્રષ્ટિએ એડલ્ટ કોને કહેવાય, જેને 18 વર્ષ પૂરા એવા, 17 વર્ષ જો છોકરો હોય અને 4 ફીટ 10 ઇંચ હાઈટ હોય તો એને ડોફિઝમ ના કહેવાય. 18 વર્ષથી ઉંમર જેની પૂરી થઈ ગઈ છે એવા વ્યક્તિઓ જેની હાઈટ 4 ફીટ 10 ઇંચીસ 147 સેન્ટીમીટર્સ થી ઓછી હોય એને ડોફિઝમ તરીકે આ કાયદાની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે, બરાબર? એનો સમાવેશ થશે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, ડોફિઝમનો સમાવેશ થશે લોકોમોટર ડિસેબિલિટીની અંદર. એટલે આપણે જયારે લોકોમોટર ડિસેબિલિટીની વાત કરીએ ને ત્યારે આ એક લોકોમોટર ડિસેબિલિટી એક મોટો ટર્મ છે, એમાં આ પ્રકારની બધી વિકલાંગતાઓ આવી જાય. પછી કઈ છે એ આપણે પૂછવું પડે.
મસ્ક્યુલર ડિસ્ટ્રોફી આ જીનેટિક ડિસઓર્ડર હોય છે. જનરલી જે વુમન જે હોય છે એ કેરિયર હોય છે, અને પુરુષોમાં આ વિકલાંગતા થતી હોય છે. બાળક જન્મે ત્યારે એકદમ નોર્મલ દેખાય, બધું જ એક્ટિવિટી કરતું હોય, પણ જેમ જેમ મોટો થતો જાય તેમ તેમ એના સ્નાયુઓ વીક થતા જાય, અને સ્નાયુઓ વીક થવાના કારણે એના મસલ્સ પાવર્સ ઓછા થવાના કારણે એની એક્ટિવિટીઝ ઓછી થઈ જાય, અને એ કમ્પ્લીટલી વીક થઈને બેડ ડ્રીવન થઈ જાય, અને નાની ઉંમરમાં એ લોકોનું મૃત્યુ પણ થતું હોય છે. બરાબર. એસિડ એટેક વિક્ટિમ્સ, અચ્છા, એ બી લોકોમોટરમાં આવે છે, એ પણ લોકોમોટર ડિસેબિલિટીમાં સમાવેશ કર્યો છે. બરાબર. આપણે છપક પિક્ચર, આપણે છપક બરાબર ખબર નહીં, પણ એવું કે છપક, હા બરાબર, હતું છપક. એવા જે બહેનો ઉપર કે ભાઈઓ ઉપર એસિડનો એટેક થયો હોય, બરાબર, એટેક શબ્દનો ઉપયોગ છે, બરાબર ને? એટલે તમે કામ કરતા હો અને થઈ જાય, હા, એ જુદી વસ્તુ, એ વસ્તુ જુદી છે. અહીંયા જે કીધું છે કે પર્સન ડિસફિગર્ડ ડ્યુ ટુ વાયોલન્ટ એસલ્ટ્સ, અચ્છા, બાય થ્રોઇંગ એસિડ્સ અ સિમિલર કોઝી સબસ્ટન્સ, એટલે એસિડ સિવાય એના જેવું બીજું કોઈ પણ પ્રકારનું કેમિકલ નાખવામાં આવે પણ વાયોલન્ટલી હોવું જોઈએ. બરાબર. આ બહુ મહત્વનું છે સમજવા માટે. એસિડ એટેક વિક્ટિમ્સ જે છે કે ભાઈ કોઈ વ્યક્તિ ઉપર જાણી જોઈને હિંસાના ઉદ્દેશ્ય જો કરવામાં આવે તો એને કહેવાય. હવે બીજું જે ગ્રુપ જે છે, બીજું ગ્રુપ જે છે એ વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ. વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ જે ગ્રુપ બી જે છે એમાં બ્લાઇન્ડનેસ નો સમાવેશ છે. બરાબર. બરાબર. ટોટલ એબસન્સ ઓફ સાઇટ્સ, વિઝ્યુઅલ એક્યુટી લેસ ધેન 3/5, બધું ટેકનિકલ શબ્દો છે. બરાબર. અને બીજું છે લો વિઝન. વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટમાં બે ગ્રુપ પડશે, બ્લાઇન્ડનેસ એન્ડ લો વિઝન. લો વિઝન. બરાબર. ગ્રુપ સી જે છે એ હિયરિંગ ઇમ્પેરમેન્ટ, આ મોટો શબ્દ યુઝ કરી નાખ્યો. બરાબર. આપણે હવે જયારે આપણે કાયદામાં જયારે આ શબ્દનો ઉપયોગ કરતા હોઈએ તો આપણે હિયરિંગ ઇમ્પેરમેન્ટનો, હું સપોઝ હું લખું કે વી વર્ક ફોર પર્સન વિથ વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ, તો મારે એ સમજવાનું કે બંને સાથે કામ કરું છું. બરાબર. સામે વાળો તો ઇન્ટરપ્રિટ એવું જ કરશે કે ભાઈ તમે બંને માટે કામ કરો છો, પછી પછી તમે એવું કહો ના ના લો વિઝન માટે કામ નથી કરતા, બ્લાઇન્ડ માટે કામ કરીએ છીએ. એવું ના સર. બરાબર. તો પછી તમારે લખવું પડે કે વી વર્ક ફોર પર્સન વિથ વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ સ્પેસિફિક ક્યુઅલી ટુ કેટેગરી એ બ્લાઇન્ડનેસ. પણ તમે જયારે લખો તો કાયદાની દ્રષ્ટિએ તો હું એ જ ઇન્ટરપ્રિટ કરીશ કે તમે આ ગ્રુપ બંને માટે કામ કરો છો. એવી રીતે લોકો માટે ડિસેબિલિટીમાં કોઈ લખે કે અમે લોકો માટે ડિસેબિલિટી માટે કામ કરીએ છીએ, ધેન ધે કવર ઓલ 5 કેટેગરીઝ. બરાબર. બરાબર. એટલે હવે આપણે આપણી, કારણ કે પહેલા એવું નહોતું, જૂનો જે કાયદો હતો એ કાયદામાં એવું નહોતું, નવા કાયદામાં જે કેટેગરીઝ ડિફાઇન કરી છે અને એને બોર્ડર ટર્મ આપ્યો છે, લોકો માટે ડિસેબિલિટી, ફિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ, એ જે ગ્રુપ સી છે એ હિયરિંગ ઇમ્પેરમેન્ટ. હિયરિંગ. એમાં ડેફ અલગ છે, હાર્ડ ઓફ હિયરિંગ નવો શબ્દ યુઝ કર્યો છે. પણ આપણે હવે જે આપણે રોજિંદી ભાષામાં આપણે જે શબ્દોનો જે ઉપયોગ કરતા હોઈએ છીએ, ડેફ એન્ડ મ્યુટ, બરાબર, તો આપણે એ શબ્દોનો ઉપયોગ હવે ના કરવો જોઈએ, ડેફ એન્ડ મ્યુટ. બરાબર. કારણ કે જે વ્યક્તિ ડેફ હોય એ બોલી જ ના શકે, નેચરલ રીતથી, કારણ કે આપણે બોલવાનું જે છે એ સાંભળવા ઉપર નિર્ભર કરતું હોય છે. બરાબર. અને મ્યુટ એટલે બહુ પેલું ટીવીને મ્યુટ કરતા હોય ને એવું લાગે. બરાબર. એટલે દેટ ઇઝ નોટ એપ્રોપ્રિએટ એન્ડ ડિગ્નિફાઈડ વર્ડ. બરાબર ને. તો આપણે હ્યુમન રાઇટ્સ નો બીજો એક, બીજો જે રાઇટ ટુ લાઈફ, પછી રાઇટ ટુ લાઈફ સૌથી મોટો માનવ અધિકાર છે, અને રાઇટ ટુ લાઈફ પછીનો જે સૌથી બીજો અધિકાર જે છે ટુ લીવ વિથ ડિગ્નિટી,
કે આત્મગરિમા અને આત્મસન્માન સાથે જીવવાનો અધિકાર. આપણે કોઈ વ્યક્તિને આત્મગરિમા અને આત્મસન્માન ના આપી શકીએ અને બાકીના બધા અધિકાર આપીએ, શિક્ષણ બિક્ષણ બધું, તો શું મતલબ? એક્ઝામ્પલ આપું, હું તમને રોટલી તમને આપું છું, મારો ઉદ્દેશ્ય તમને ખવડાવવાનો છે. હવે એ રોટલી તમને પ્રેમથી તમારી થાળીમાં આપું તો તમારી આત્મગરિમા બરોબર, સન્માન જળવાય, સન્માન જળવાય. પણ એ જ રોટલી હું તમને ફેંકીને આપું તો એ તમારી આત્મગરિમાને હું ઠેસ પહોંચી રહ્યો છું, તો મને તમને રોટલી આપવાનો કોઈ અધિકાર નથી. હું તમારા આત્મસન્માનને જાળવી ના શકતો હોઉં તો. તો આ જે આપણે જે શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ એમાં આપણે હંમેશા જોવું જોઈએ કે સામેની વ્યક્તિ આત્મગરિમા સચવાય છે કે નથી સચવાતી. આપણે કેટલાકને કહેતા હોઈએ જાડી કાળી, આપણે મજાક મસ્તીમાં બરાબર છે, પણ જયારે એ વ્યક્તિના પછી જે ગ્રુપ જે છે એમાં જ હિયરિંગ ઇમ્પેરમેન્ટમાં સ્પીચ એન્ડ લેંગ્વેજ ડિસેબિલિટી. એમાં કોઈની સ્પીચ ટ્રમરિંગ થતી હોય, સ્પીચ વર્ડ્સ ક્લિયરિંગ ના હોય, ન્યુરોલોજિકલને કારણે કંઈક એ લોકોને પ્રોબ્લેમ થતું હોય, તો સ્પીચ એન્ડ લેંગ્વેજ ડિસેબિલિટી આ નવો ટર્મ્સ હિયરિંગ ઇમ્પેરમેન્ટમાં એડ કરવામાં આવ્યો છે. પછી જે ગ્રુપ ઈ જે છે એ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી, જે આપણે પહેલા મેન્ટલ રિટાર્ડેશન શબ્દોનો આપણે વાત કરતા હતા ને, હવે એ શબ્દો આપણે નથી યુઝ કરવાનો. કાયદામાં મેન્ટલ રિટાર્ડેશન શબ્દનો ઉપયોગ છે જ નહીં સરસ આખા કાયદામાં, બરાબર. હવે બહાર નીકળી ગયો. હા, નવો શબ્દ જે છે એ શબ્દ છે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી. એમાં ગ્રુપ એ જે છે એ સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી, મીન ડિસ્લેક્સિયા આપણે જોઈએ છે, ડિસ્ગ્રાફિયા કહીએ છીએ, ડિસકેલ્ક્યુલિયા કહીએ છીએ, બરાબર, ડેવલપમેન્ટલ પરસેપ્ચ્યુઅલ ડિસેબિલિટી, એવા બધા શબ્દો આની અંદર જે લોકોને સ્પીક રીડ રાઇટ સ્પેલ મેથેમેટિક્સ એવા બધામાં જે તકલીફ પડે છે એવા બધા લોકોને સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બીજું જે છે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર, આ ન્યુરો ડેવલપમેન્ટલ કન્ડિશન હોય છે, બરાબર. અને ઓટિઝમ જે છે એ ઘણી વખત એ લોકો બહુ હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ પણ હોય છે, એવું નથી હોતું ઓટિઝમ, પણ એ લોકો પોતાની સ્વલિનતા, જેને ગુજરાતીમાં આપણે કહીએ સ્વલિનતા, ગુજરાતી એનું શુદ્ધ ગુજરાતી આપણે કહીએ તો વ્યક્તિ પોતાની દુનિયામાં જ રચોપચ હોય. અને VIADની જયારે વાત કરીએ, વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ એન્ડ એડિશનલ ડિસેબિલિટી, તો અત્યારે જો વધારે જોવા મળતું હોય તો જે બ્લાઇન્ડ બાળકોની સાથે સાથે ઓટિઝમનું પ્રમાણ ઘણું જોવા મળી રહ્યું છે, એ પોતાની દુનિયામાં જ કેટલાકને નોઈઝ જરા પણ પસંદ ના હોય, કેટલાકનું બ્લાઇન્ડ માઇન્ડ એટલું એક્ટિવ અને એટલું ખતરનાક હોય કે તમે કેલ્ક્યુલેટર કરતા પણ ફાસ્ટ કેલ્ક્યુલેશન કરતા હોય, પણ એમનું માઇન્ડ એમ જ સ્પેસિફિક હોય, બાકી બધું કશું ના આવડતું હોય. બરાબર, એટલા સવાલ એ લોકો થઈ ગયા હોય વસ્તુની અંદર. તો ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર છે એ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીની અંદર સમાવેશ કર્યો છે. પછી મેન્ટલ બિહેવિયર છે, મેન્ટલ બિહેવિયરમાં મેન્ટલ ઇલનેસ આપણે જે કહીએ છીએ, બરાબર, જે લોકોને થિંકિંગ મૂડ પરસેપ્શન ઓરિયન્ટેશન ઓર મેમરી એ બધી જે સ્ક્રિઝોફેનિયા મેનિયા ડિપ્રેશન બાયપોલર ડિસઓર્ડર એ બધી વસ્તુઓને કારણે જે થાય છે એને એમાં સમાવેશ કર્યો છે. પછી એ કાયદાની અંદર પહેલી વખત ક્રોનિક ન્યુરોલોજિકલ કન્ડિશન્સને કારણે કોઈ વિકલાંગતા આવે, મલ્ટીપલ સ્ક્લોરોસિસ થઈ જાય, પાર્કિન્સન ડિસીઝ છે, આ બધા સ્પાઇનલ કોડ અને નર્વ સેલ્સને અફેક્ટ કરતા ડિસીઝ છે જેનાથી વ્યક્તિનું
કોઓર્ડિનેશન છે, સ્ટેન્ડિંગ ઊભું રહેવાનું હોય, બ્રેન અને સ્પાઇન કોર્ડ ડેમેજ થયેલી હોય, એવા બધી જે પણ ક્રોનિક બહુ સિવિયર સ્ટેજ ઉપર હોય એવી બીમારીને, એવી કન્ડિશન્સને કાયદાની અંદર સમાવેશ કરી છે. પછી જે છે એ બ્લડ ડિસઓર્ડર્સ, કાયદામાં પહેલી વખત બ્લડ ડિસઓર્ડર વાળી બીમારીને સમાવેશ કરી છે. બરાબર, હિમોફિલિયા, રક્તકણો જે બનવા જોઈએ એ તૂટી જતા હોય, જેના કારણે એનિમિયાનું પ્રમાણ વધારે રહે શરીરમાં, તમારા શરીરમાં હિમોગ્લોબિન નું પ્રમાણ જે છે ઘટી જાય વારે ઘડી, એટલે બ્લડ લેવું જ પડે, બોટલ ચડાવવા જ પડે. આ ત્રણે ત્રણ જે બીમારી છે એમાં બ્લડનું પર ફોકસ છે. અને પાંચ આપણે છેલ્લી જે છે મલ્ટીપલ ડિસેબિલિટી, જે આપણે વાત કરી ઉપરની, જે બીમારીમાં સેન્સરી રિલેટેડ બીમારી હોય અને બેનું કોમ્બિનેશન હોય, એ બીમારીને મલ્ટીપલ ડિસેબિલિટી આપણે લઈ શકાય, અને એમાં ડેબ્લાઇન્ડનેસનો સમાવેશ કર્યો છે. ભારત સરકારે જે છેલ્લી જે આ શિડ્યુલ જે છે કાયદામાં છેલ્લું, એમાં એક પોઈન્ટ એવો લખીને છોડી દીધો છે જે ભવિષ્ય માટે વિન્ડો ઓપન રાખી હોય એવું લાગે. એમને એવું લખી દીધું છે કે એની અધર કેટેગરી એઝ મે બી નોટિફાઈડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. એટલે આ 21 વિકલાંગતાઓ તો છે, કાલ સામે રજૂઆત કરે કે અમને પણ વિકલાંગ વ્યક્તિ તરીકે સમાવેશ કરવો જોઈએ તો સરકાર સમાવેશ કરી શકે. તો આ ખાલી આપણે વિકલાંગતાને, જે કાયદાની દ્રષ્ટિએ 21 વિકલાંગતાનો સમાવેશ કર્યો છે એ છે. હવે કાયદાનું જે પહેલું પાસ શરૂઆત જે છે દરેક કાયદામાં, હું હંમેશા ફોકસ કરતો છું, તમે કાયદો જ્યારે વાંચવા બેસો તો ડાયરેક્ટ કોઈ ચેપ્ટર ઉપર ના જાઓ, કારણ કે ચેપ્ટર પર તમે જશો ત્યાં શબ્દોનો ઉપયોગ કર્યો હોય, ઇન્સ્ટિટ્યુશન છે, એસ્ટાબ્લિશમેન્ટ છે, ગવર્મેન્ટ છે, ઇન્ક્લુઝિવ એજ્યુકેશન છે. હવે તમે ઇન્ક્લુઝિવ એજ્યુકેશનને અલગ રીતે સમજતા હો, કાયદો તો અલગ સમજતો હોય ને, કાયદાકીય સમજણ જરૂરી છે. તો કાયદો ઇન્ક્લુઝિવ એજ્યુકેશન પર શું વાત કરે છે એ સમજવા માટે કાયદામાં જે પરિભાષાઓ જે લખી હોય, કે દરેક કાયદાની અંદર ચેપ્ટર 2 પરિભાષા ઉપર જ હોય. હેલો હેલો, હા બોલો ભાઈ, કોણ છો, એટલે કઈ પ્રશ્ન છે તમારો? હેલો, ના વાંધો નહીં, આપણે વાંધો નહીં, હા એ તો પછી લઈશું પ્રશ્ન હોય તો, હમણાં ચાલુ રહેવા દો. હા ભરતભાઈ, તો દરેક કાયદો જે હોય છે એ કાયદા ઉપર સેક્શન મોટા ભાગે પહેલું અથવા બીજું ચેપ્ટર જે હોય એ ચેપ્ટર 1 જે છે એ મોટા ભાગે કાયદામાં જે શબ્દોનો ઉપયોગ કર્યો હોય એ શબ્દોને ડિફાઇન કરવા માટે ત્યાં વિસ્તૃત પરિભાષા આપી હોય, અને એ પરિભાષા જ કાયદામાં આપણે ગણવી જોઈએ. પછી આપણે ઓક્સફર્ડ ડિક્શનરીની પરિભાષા લઈને બેસીએ એ ના ચાલે, બરાબર ના ચાલે. તો કાયદામાં જે છે, કાયદામાં એપીલેટ ઓથોરિટી કરીને શબ્દોનો ઉપયોગ કર્યો છે, મીન્સ એની ઓથોરિટી નોટિફાઈડ અંડર ધ સેક્શન 3, જે ભારત સરકારની જે નોટિફાઈડ ઓથોરિટી, એટલે જે સત્તા, અધિકૃત સત્તા જે છે એ લોકોને ગણવામાં આવી છે. એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ મીન્સ ઇન રિલેશન ટુ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર એની એસ્ટાબ્લિશમેન્ટ હોલ્ડલી ઓર સબસ્ટેન્શિયલી ફાઇનાન્સ બાય ધેટ ગવર્મેન્ટ, એટલે ભારત સરકાર દ્વારા ફૂલ્લી અથવા મોટા ભાગનું જો ફાઇનાન્સ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતું હોય તો એને એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ ગણાશે. એન્ડ કન્ટેનમેન્ટ બોર્ડ કોન્સ્ટિટ્યુટેડ અંડર ધ કન્ટેનમેન્ટ એક્ટ, જ્યાં જ્યાં યુનિયન ટેરિટરી હોય કે જ્યાં મિલિટરીનું જે હોય ત્યાં એ લોકો માટે હોય છે. સિમિલરલી સ્ટેટ ગવર્મેન્ટમાં પણ એવું છે કે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ અથવા મોટા ભાગના ફાઇનાન્સ જો ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવતું હોય અથવા લોકલ ઓથોરિટી દ્વારા કરવામાં આવતું હોય તો એને એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ તરીકે ઓળખાશે. હવે આપણે બેરિયરની વાત કરીએ, બરાબર. બેરિયર આપણે શું સમજતા એ છે, બેરિયર એટલે અવરોધ, ફિઝિકલ હોય, બરાબર ને,
લેમ્પ નથી બનાવ્યો આપણે, એને એવું કહીએ કે ભાઈ બ્રેલના બ્રેલથી માર્કિંગ નથી કર્યું, એને આપણે અવરોધ તરીકે ગણતા આવીએ છીએ. પણ કાયદો જે છે, કાયદો બેરિયરને અલગ રીતે જુએ છે. કાયદો કહે છે બેરિયર મીન્સ એની ફેક્ટર ઇન્ક્લુડિંગ કોમ્યુનિકેશનલ, કલ્ચરલ, ઇકોનોમિક, એન્વાયરમેન્ટલ, ઇન્સ્ટિટ્યુશનલ, પોલિટિકલ, સોશિયલ, એટીટ્યુડનલ, સ્ટ્રક્ચરલ ફેક્ટર્સ વિચ હેમ્પર્સ ધ ફૂલ એન્ડ ઇફેક્ટિવ પાર્ટિસિપેશન ઓફ પર્સન વિથ ડિસેબિલિટી ઇન સોસાયટી. હવે આ સમજો કે બેરિયર જે છે આપણે ફક્ત એક જ ડાયમેન્શનથી જોતા હતા, પણ કોઈ વિકલાંગ વ્યક્તિને સમાજની અંદર ફૂલ એન્ડ ઇફેક્ટિવ પાર્ટિસિપેશન કરવામાં કોઈ કોમ્યુનિકેશન બેરિયર રોકતું હોય, કોઈ કોમ્યુનિકેશન ના થઈ શકતું હોય તો એ બેરિયર તરીકે ગણાય. કલ્ચરલ, કોઈ સમાજની વ્યવસ્થા એવી હોય, કોઈ 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 રિલિજિયસ બિલીફ એવી હોય, સમજો છો મારો પોઈન્ટ? કે સમાજની બિલીફ એવી હોય, સમાજની માન્યતા એવી હોય, કોઈ કલ્ચરલ પ્રેક્ટિસ એવી હોય જે વિકલાંગ વ્યક્તિને સમાજની અંદર ઇફેક્ટિવ પાર્ટિસિપેશન કરતા રોકતું હોય તેને બેરિયર તરીકે ગણી શકાય, અને એવું કોઈ કરે આ કાયદાનો ઉપયોગ કરીને કાનૂની કાર્યવાહી કરી શકાય. ફોર એક્ઝામ્પલ, કોઈ રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશન, કોઈ કલ્ચરલ બિલીફ એવી હોય કે ભાઈ વિકલાંગ વ્યક્તિ ખાત મુહૂર્તના સમયે આવે તો અપશુગન ગણાય અને એને ત્યાં બોલાવે તો એ કલ્ચરલ બેરિયર્સ કહેવાય. સમાજ જો ગામની અંદર ગામનું તળાવ ખોલાતું હોય તો વિકલાંગ વ્યક્તિએ પણ પાર્ટિસિપેશન કરવું જોઈએ. બરાબર. ગામના લોકો એવું કહેતા હોય ના ના આવશે તો અપશુકન થાય, તો એ કલ્ચરલ બેરિયર છે. બરાબર. અને જ્યાં સુધી કલ્ચરલ બેરિયર હોય ત્યાં સુધી ઇન્ક્લુઝન ના થાય, આ મારું વ્યક્તિગત માનવું છે. કારણ કે આપણા દેશમાં બે કલ્ચરલ અલગ અલગ છે. હું તમને એક્ઝામ્પલ આપું, તમે મરી આપણે મરી જઈએ તો પણ આ બે કલ્ચરલને ક્યારેય સુધારી શકવાના નથી. એના માટે બંને કોમ્યુનિટીએ પોતાનું માઇન્ડસેટ બહુ ઓપન કરવું પડે. એક કોમ્યુનિટીમાં ગાયની પૂજા કરવામાં આવે, બીજી કોમ્યુનિટી ગાયને ખાવામાં આવે, બંનેના કલ્ચર અલગ અલગ છે. આમ બંનેમાં આપણે કંઈક સહર્ષ સ્વીકાર કરો તો પોસિબલ નથી. બંને પોતપોતાના કલ્ચરલ વેલ્યુઝ ને ઇમ્પ્રુવ કરવા પડે, માઇન્ડસેટ ઓપન કરવું પડે, ત્યારે એક ઇન્ક્લુઝન બની શકે. કલ્ચરલ બેરિયર્સ જે છે એ બહુ સિગ્નિફિકન્ટ હોય છે, બહુ સાયલન્ટ હોય છે, દેખાય નહીં. આપણે ફિઝિકલ બેરિયર્સ જોઈ શકાય, પણ આપણે કલ્ચરલ બેરિયર્સ જે છે આપણે જોઈ નથી શકતા, પણ ધે પ્લે અ વેરી સિગ્નિફિકન્ટ એન્ડ સ્ટ્રોંગ રોલ ઇન ધ સોસાયટી. કરેક્ટ. સિમિલરલી ઇકોનોમિક બેરિયર્સ, ઇકોનોમિક બેરિયર્સની જ્યારે વાત કરતા હઈએ કે ભાઈ ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે છોકરાઓને ફિઝિયોથેરાપી કરાવવી જોઈએ, ભારત સરકારે બનાવી છે. હું એક્ઝામ્પલ આપું છું, મારું ઇન્ટરપ્રિટેશન, હું ઇન્ટરપ્રિટેશન એટલા માટે આપું છું, હું ઇન્ટરપ્રેટ આવી રીતે કરી શકું એઝ અ લોયર. તો હું ઇકોનોમિક બેરિયર્સ જે છે, ફિઝિયોથેરાપી માટે તમે કહો છો કે દરેક જિલ્લા સ્તરે DDRC બનાવી છે, ત્યાં ફિઝિયોથેરાપી મળે છે, પણ મારે એ છોકરાને ફિઝિયોથેરાપી કરાવવા ગામડેથી DDRC લઈ જવા માટે મારી પાસે પૈસા નથી, તો મારું ઇકોનોમિક બેરિયર્સ છે. સરકારે દૂર કરવું જોઈએ કે વ્યવસ્થા કરવી જોઈએ. જો બસ મફત આપ્યો છે તો આપણે એમાં ઇઝ અ પાર્ટ ઓફ ધ ઇકોનોમિક, રિમૂવિંગ ધ ઇકોનોમિક બેરિયર્સ. બરાબર. એન્વાયરમેન્ટલ બેરિયર્સ છે. એન્વાયરમેન્ટ બહુ મોટો શબ્દ છે. એન્વાયરમેન્ટ એટલે તમે કોઈ પણ જગ્યાએ એને રિલેટ કરતા વર્ક એન્વાયરમેન્ટ, સ્કૂલ એન્વાયરમેન્ટ. અહીંયા એન્વાયરમેન્ટલ શબ્દોનો કોઈ સ્પેસિફિક નથી, પણ એન્વાયરમેન્ટ છે સ્કૂલ એન્વાયરમેન્ટ. તો એ એન્વાયરમેન્ટ જે છે એ એન્વાયરમેન્ટ કેવું છે? ઇઝ ઇટ ઓપન, એક્સેપ્ટ ધ પીપલ વિથ ડિસેબિલિટી? કે લોકો જે એન્વાયરમેન્ટ જે છે ત્યાં વિકલાંગ વ્યક્તિને હું
માન સન્માન મળે છે? ઇઝ ધીસ કાઇન્ડ ઓફ એન્વાયરમેન્ટ? એન્વાયરમેન્ટ જે છે, સ્કૂલ એન્વાયરમેન્ટની તમે વાત લઈ લો, સોશિયલ એન્વાયરમેન્ટની વાત લઈ લો, વર્ક એન્વાયરમેન્ટની વાત લઈ લો, દરેક પ્રકારના એન્વાયરમેન્ટનો અહીંયા આપણે એ કરે છે. ઇન્સ્ટિટ્યુશનલ સંસ્થાકીય ઇન્સ્ટિટ્યુશનલ બેરિયર્સ એટલે શું હોય કે આપણે ખબર છે કે કેટલીક નીતિ વિષયક વસ્તુઓ હોય છે, એમાં સંસ્થાકીય હોય. સંસ્થાનું નીતિ એવી હોય કે ભાઈ વિકલાંગ વ્યક્તિઓને પ્રમોશન ના મળે, કે વિકલાંગ વ્યક્તિઓને ઘરથી નજીક ટ્રાન્સફર ના મળે. આ ઇન્સ્ટિટ્યુશનલ બેરિયર કહેવાય, આ જડતા કહેવાય. તો આ ઇન્સ્ટિટ્યુશનલ બેરિયર્સ ને ચેલેન્જ કરી શકાય કે તમે તમારી નીતિમાં બદલાવ કરો જેથી વિકલાંગ વ્યક્તિ ફૂલ એન્ડ ઇફેક્ટિવ પાર્ટિસિપેશન સોસાયટીમાં કરી શકે. પોલિટિકલ બેરિયર્સ, પોલિટિકલ બેરિયર્સ એ પહેલી વખત આવો ટર્મ યુઝ કરવા આવ્યો, કારણ કે પોલિટિકલ બેરિયર્સ એટલે સરકારની મનેચ્છા ના હોય ફંડ આપવાની, શું કરવા, નેશનલ ફંડ બનાવવાની વાત કરી છે. સરકાર જ કે પૈસા નથી, ફંડ નથી, ફાઇનાન્શિયલ બેરિયર્સ ના, આ પોલિટિકલ બેરિયર છે. બરાબર. હવે જો શબ્દ પોલિટિકલ યુઝ ના કરીએ હોય તો કેનોટ બી ચેલેન્જ ઇન ધ કોર્ટ. ખરી વાત. Then they have to be proved. કે બતાવો ભાઈ કેમ કેમ પૈસા નથી, તમે પાંચ વર્ષમાં આંકડા બતાવો કે કઈ કઈ બીજા બીજા વિભાગોમાં કેટલા કેટલા ફાળા આવ્યા છે અને આ વિભાગમાં કેમ નથી ફંડ ઉભું કર્યું, કાયદાને પાંચ વર્ષ થયા તો પણ ડેટ ફંડ કેમ નથી બનાવ્યું. That is, there is no political willingness. Social barriers, cultural અલગ હોય છે, social અલગ છે. સામાજિક વ્યવસ્થા જે હોય એના કારણે કોઈ પણ પ્રકારનું ભાગીદારી વિકલાંગ વ્યક્તિ ના કરી શકતો હોય તો પણ એને કરી શકે. એટીટ્યુડલ, એટીટ્યુડલ જે છે એ બધામાં લાગુ પડી જાય. કલ્ચરમાં પણ લાગુ પડે, ઇકોનોમિકમાં પણ લાગુ પડે, એન્વાયરમેન્ટમાં પણ લાગુ પડે, ઇન્સ્ટિટ્યુશનમાં પણ. કારણ કે એટીટ્યુડ જ તમારો નેગેટિવ હોય તો પછી બધી જગ્યાએ લાગુ પડવાનું છે. બરાબર. ઓર સ્ટ્રક્ચરલ ફેક્ટર્સ, સ્ટ્રક્ચરલ ફેક્ટર્સ એટલે ફિઝિકલ સ્ટ્રક્ચર ફેક્ટર્સની જે વાત છે એ સ્ટ્રક્ચરલ ફેક્ટર્સ આપણે જોવા જઈએ તો આ સ્ટ્રક્ચર ફેક્ટર્સ જે છે એ રેમ્પ નથી બનાવ્યા, લિફ્ટ નથી મૂકી, બ્રેલ ડોટ્સની સિમ્બલ્સ નથી કર્યા, વ્હીલચેર્સ અવેલેબલ નથી, આ બધા સ્ટ્રક્ચર ફેક્ટર્સ છે. તો એ બધા રિમૂવ થઈ શકે. જ્યારે બધામાં સૌથી મોટું બેરિયર હું જો માનતો હોઉં તો એટીટ્યુડલ છે. એટીટ્યુડ ચેન્જ થઈ જાય તો બધા બેરિયર્સ ઓટોમેટિકલી થઈ જાય, હટી જાય. પછીની જે પરિભાષા છે કેર ગીવર્સ, પરિભાષા છે કેર ગીવર્સ. અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે જે વિકલાંગ બાળકો અને વિકલાંગ વ્યક્તિઓને સેવા આપે છે એને જ આપણે કેર ગીવર્સ કહી શકાય, પરંતુ પહેલી વખત પેરેન્ટ્સને પણ કેર ગીવર્સ તરીકે કાયદામાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને અધર ફેમિલી મેમ્બર્સ એટલે બેન પણ હોઈ શકે, ભાઈ પણ હોઈ શકે, તો એ કેર ગીવર્સ તરીકે એમનો સમાવેશ થાય. એટલે આ શું છે કે કાલુઠી સરકાર કોઈ કેર ગીવર્સની સ્કીમ લઈને આવે now parents can also apply for the caregivers. બરાબર. પૈસાથી કામ નથી કરતા પણ બાળકની સંભાળ રાખે છે ને, સપોર્ટ આપે છે, આસિસ્ટન્સ આપે છે, તો એ કેરગીવર્સ તરીકે ગણી શકાય. સર્ટિફાઈંગ ઓથોરિટી મીન્સ ઓથોરિટી ડેઝિગ્નેટેડ અંડર ધ સબસેક્શન 57. બરાબર. જે છે આપણી સેક્શન 57 માં સર્ટિફિકેટ કઈ રીતે મળશે, સર્ટિફાઈંગ પણ હશે, એમાં બહુ ડિટેલમાં વાત કરી છે. કોમ્યુનિકેશન આપણે જે વાત કરીએ છીએ તો કોમ્યુનિકેશન ઇન્ક્લુડ્સ મીન્સ એન્ડ ફોર્મેટ્સ ઓફ કોમ્યુનિકેશન લેંગ્વેજીસ. બરાબર. એટલે આપણે કયા ફોર્મેટથી વાત કરીએ છીએ અને કયા માધ્યમથી વાત કરીએ છીએ અને કઈ ભાષાથી વાત કરીએ છીએ. ડિસ્પ્લે ઓફ ટેક્સ્ટ, કયા પ્રકારની લેખિત જે છે એમાં બ્રેલ અને ટેક્ટાઇલ કોમ્યુનિકેશન, સાઇન, લાર્જ પ્રિન્ટ, એક્સેસિબલ મલ્ટીમીડિયા, રિટન, ઓડિયો, વિડીયો, વિઝ્યુઅલ ડિસ્પ્લેસ, સાઇન લેંગ્વેજ, પ્લેન લેંગ્વેજ, હ્યુમન રીડર, ઓગમેન્ટિવ, ઓલ્ટરનેટિવ મોડ્સ એન્ડ એક્સેસિબલ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, એ બધી વસ્તુઓનો કોમ્યુનિકેશનની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. એની અંદર કોમ્યુનિકેશન સારા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તો આપણે આમાંથી આપણે સમજવાનું કે કોમ્યુનિકેશન એટલે આ બરાબર વાતચીત નહીં.
આ બધું જ બધું જ બરાબર. એટલે આપણે શું કહીએ, ત્યારે કાયદો વાંચતા હોઈએ કોમ્યુનિકેશન એટલે સરકાર વાતચીત કરવાની વાત કરે છે, પણ એવું નથી. સરકાર કોમ્યુનિકેશનની જ્યારે વાત કરે છે તો એમાં બ્રેલની પણ વાત કરે છે, ટેક્ટાઇલ કોમ્યુનિકેશનની વાત કરે છે, સાયન્સની વાત કરે છે, સાઇન લેંગ્વેજની વાત કરે છે, પ્લેન લેંગ્વેજની વાત કરે છે, બધી વસ્તુની વાત કરે છે. કોમ્પિટિટિવ ઓથોરિટી મીન્સ ઓથોરિટીઝ અપોઇન્ટેડ અંડર ધ સેક્શન 49, એટલે આપણે જે સ્ટેટ સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ છે, સ્ટેટ એડવાઇઝરી બોર્ડ છે, ચીફ કમિશનર ઓફ પર્સન વિથ ડિસેબિલિટી છે, સ્ટેટ કમિશનર ઓફ પર્સન વિથ ડિસેબિલિટી છે, ડિસ્ટ્રિક્ટ લેવલ કમિટી છે, એ બધી કોમ્પિટન્ટ ઓથોરિટી જે છે એની વાત એને ગણાશે. હવે ડિસ્ક્રિમિનેશનની જે વાત છે, ભેદભાવ આપણે સવારથી વાત કરી રહ્યા છે બરાબર, તો ડિસ્ક્રિમિનેશન ઇન રિલેશન ટુ ડિસેબિલિટી મીન્સ એની ડિસ્ટિંક્શન, એક્સક્લુઝન, રિસ્ટ્રિક્શન ઓન ધ બેસિસ ઓફ ડિસેબિલિટી વિચ ઇઝ ધ પર્પઝ ઓર ઇફેક્ટ ઓફ ઇમ્પેરિંગ ઓર ન્યુલિફાઈંગ ધ રેકોગ્નિશન એન્જોયમેન્ટ ઓર એક્સરસાઇઝ ઓન ઇક્વલ બેસિસ વિથ અધર્સ ઓફ હ્યુમન રાઇટ્સ, ફંડામેન્ટલ ફ્રીડમ્સ ઇન ધ પોલિટિકલ, ઇકોનોમિક, સોશિયલ, કલ્ચરલ, સિવિલ ઓર એની અધર ફિલ્ડ એન્ડ ઇન્ક્લુડ્સ ઓલ ફોર્મ્સ ઓફ ડિસ્ક્રિમિનેશન એન્ડ ડિનાયલ ઓફ રિઝનેબલ એકોમોડેશન. જે ભેદભાવની જે પરિભાષા છે એ બહુ વિસ્તૃત પરિભાષા અહીંયા છે. ભેદભાવ કાયદામાં એવું કહેવામાં આવ્યું છે કે કોઈ વિકલાંગ વ્યક્તિને બીજા વ્યક્તિઓની સાથે ફંડામેન્ટલ ફ્રીડમ્સમાં એક્સરસાઇઝ ઓફ ધેર હ્યુમન રાઇટ્સ ઇક્વલી બરાબર, એના એના માટે તમે એને કોઈ સાથે ડિસ્ટિંક્શન એટલે અલગ પાડો, એક્સક્લુઝન એને છૂટા કરી દો, રિસ્ટ્રિક્ટ કરી દો ઓન ધ બેસિસ ઓફ ડિસેબિલિટી. એટલે કે ફોર એક્ઝામ્પલ તમે નિયમો જેવો બનાવો એમાં વ્યક્તિ કપાઈ જાય, એ પણ ભેદભાવ કહેવાય. તમે નિયમો જેવો બનાવી દો કે ભાઈ રિસ્ટ્રિક્શન, ફોર એક્ઝામ્પલ અત્યારે સરકાર આ તો ખાલી 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 સરકારની વ્યવસ્થા સારી છે. આ ફોર એક્ઝામ્પલ હું તમને આપું કે ભાઈ 45 વર્ષ વાળા લોકોએ રસી લેવી બરાબર, તો બાકીના લોકો તો એક્સક્લુડ થઈ ગયા ને, ભેદભાવ તો થયો અમારી સાથે પણ ઉંમર ના. આ તો એક્ઝામ્પલ છે. તો આવા કોઈ નિયમ હોય પણ વ્યવસ્થા, પણ એમાં કોઈ ખોટું ઇન્ટેન્શન ના હોય બરાબર, એમાં કોઈ જાણી જોઈને કોઈ એવો ઉદ્દેશ્ય ના હોય કે ના સાચી વાત છે ભાઈ તમારી ઇમ્યુનિટી સારી છે એટલે તમે 45 વર્ષ તમારાથી વધારે જરૂરિયાત વાળાને તમે આપો છો બરાબર, પણ અહીંયા તમે તો એવું ઈચ્છતા હો કે ભાઈ પાર્ટિસિપેટ જ ના કરે તો કલ્ચરલ ઇવેન્ટ્સ બરાબર. હવે કલ્ચરલ ઇવેન્ટ્સમાં તમે એવું રાખો કે ભાઈ સ્કૂલના છોકરાઓની આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, ભાઈ સ્કૂલમાં કલ્ચરલ પ્રોગ્રામ થવાનો છે, અમે તમે એવું નક્કી કરો કે ભાઈ ગીત ગાવાનું છે, ડેપ છોકરો કે ગીત ગાશે બરાબર બરાબર, તો એ એક્સક્લુડ થઈ જવાનો. તમે એક્સક્લુઝનનો ક્રાઇટેરિયા નક્કી કર્યો ગીત ગાવાનું છે, બટ તમે ગીતની સાથે તમે એને પાર્ટિસિપેટ કરાવવા માટે તમે જો એવું રાખ્યું હોત કે ગીત વિથ ડાન્સ, કે ભાઈ ડાન્સ એ ગાશે ના છોકરાઓ ગાશે આપણી પાસે, તો ભેદભાવ જે છે તમે રિસ્ટ્રિક્ટ કરો, એક્સક્લુડ કરો, ડિસ્ટિંક્શન કરો, અને કેમાં પોલિટિકલ, ઇકોનોમિક, સોશિયલ, કલ્ચરલ, સિવિલ એન્ડ ઓર એની અધર ફિલ્ડ ઇન્ક્લુડ્સ ઓલ ફોર્મ્સ ઓફ ડિસ્ક્રિમિનેશન એન્ડ ડિનાયલ ઓફ રિઝનેબલ એકોમોડેશન. બીજું કે તમે એને રિઝનેબલ એકોમોડેશન ના આપો. રિઝનેબલ એકોમોડેશનનો મતલબ છે કે એને જરૂરિયાત પ્રમાણેની વ્યવસ્થા તમે ઊભી ના કરો. ફોર એક્ઝામ્પલ કે અત્યારે આપણે એક્ઝામ લેવાની છે બરાબર, બ્લાઇન્ડ બાળકોને રાઇટર ના મળે, તમે સાથે ભેદભાવ કર્યો છે કારણ કે રાઇટર ઊભી કરવાની જવાબદારી તમારી છે, તો રિઝનેબલ એકોમોડેશન તમારે કરવું પડે, તમારે એકોમોડેટ કરવું પડે એને, અથવા તમારે ઓલ્ટરનેટિવ વ્યવસ્થા કરવી પડે. તો ડિસ્ક્રિમિનેશન જે છે એ ભેદભાવ બહુ વિસ્તૃતથી કાયદામાં સમજાવવામાં આવ્યું છે, અને આવનારા સમયમાં આના ઉપર ઘણા બધા પિટિશન્સ ફાઇલ થશે હું જોઈ રહ્યો છું. અચ્છા, અને આ ડેફિનેશન બહુ સ્ટ્રોંગ ડેફિનેશન છે કાયદાની. એક આ ડેફિનેશન અને મેં આગળ જે વાત કરી
બેરિયર્સની, એ બહુ સ્ટ્રોંગ ડેફિનેશન છે. એસ્ટાબ્લિશમેન્ટની આપણે જ્યારે વાત કરીએ તો પહેલા જૂનો જે કાયદો હતો એસ્ટાબ્લિશમેન્ટમાં ફક્ત સરકારી ઇન્સ્ટિટ્યુશનને જ રેકોગ્નાઇઝ કરતો હતો. નવો કાયદો જે છે એ નવો કાયદો સરકારની સાથે સાથે પ્રાઇવેટ એસ્ટાબ્લિશમેન્ટને પણ કન્સિડર કરે છે. એટલે ફક્ત સરકારી ગ્રાન્ટ મેળવતી એવી સંસ્થાઓ નહીં પણ સરકારની માન્યતા પ્રાપ્ત કરેલી પ્રાઇવેટ એસ્ટાબ્લિશને પણ આ કાયદો લાગુ પડે છે. ગવર્મેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ મીન્સ કોર્પોરેશન એસ્ટાબ્લિશ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ, એક્સ સ્ટેટ ગવર્મેન્ટ, એ બધું છે. પણ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનની જો આપણે વાત કરીએ તો પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન જે છે, પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનમાં પ્રાઇવેટ એસ્ટાબ્લિશમેન્ટ મીન્સ અ કંપની, ફર્મ, કોઓપરેટિવ ઓર અધર સોસાયટી, એસોસિએશન, ટ્રસ્ટ, એજન્સી, ઇન્સ્ટિટ્યુશન, ઓર્ગેનાઇઝેશન, યુનિયન, ફેક્ટરી ઓર અધર સચ અધર એસ્ટાબ્લિશમેન્ટ એઝ પર ધ એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ બે બે મે બાય નોટિફિકેશન એન્ડ સ્પેસિફાય. હવે વિચાર કરી લો, કોઈ બાકી નથી, બધું આવી ગયું. અમૂલ ડેરી એવું કહેતી હોય કે અમે આવા કાયદો વિકલાંગ દરો અમને લાગુ ના પડે તો અમૂલને પણ આ કાયદો લાગુ પડે. પડે જે ટ્રસ્ટ સંસ્થાઓ રજીસ્ટર થયેલી છે ટ્રસ્ટ એક્ટ, બોમ્બે પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત, એ લોકોને પણ આ લાગુ પડે. એસોસિએશન જે બનાવેલા છે એને પણ આ કાયદો લાગુ પડે. યુનિયન જે બનેલા છે, ટીચર્સ યુનિયન હોય કે ફેક્ટરી યુનિયન હોય કે લેબર યુનિયન હોય, એને પણ આ કાયદો લાગુ પડે છે. બાકી નથી પ્રાઇવેટ એસ્ટાબ્લિશમેન્ટ કરીને. બરાબર, આપણે બેન્ચમાર્ક ડિસેબિલિટીની વાત આપણે કરી દીધી છે, એટલે આપણે પરિભાષા હવે આપણે અહીંયા એ જોતા નથી. ઇન્ફોર્મેશન આપણે હવે હાઈ સપોર્ટ નીડ્સની જે તારકભાઈ વાત કરતા હતા, બરાબર, કાયદામાં હાઈ સપોર્ટ નીડ્સની જ્યારે સપોર્ટ હાઈ સપોર્ટ કરીને છોડી દે, મીન્સ એન ઇન્ટેન્સિવ સપોર્ટ ફિઝિકલ, સાયકોલોજીકલ એન્ડ અધરવાઇઝ વિચ વિલ બી રિક્વાયર્ડ બાય પર્સન્સ વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી ફોર ડેલી એક્ટિવિટીઝ. એટલે બેન્ચમાર્ક ડિસેબિલિટી સિવાય બીજા કોઈને આ હાઈ સપોર્ટ નીડ્સની ફાયદો ના મળે. બરાબર. ટુ ટેક ઇન્ડિપેન્ડન્ટ એન્ડ ઇન્ફોર્મ ડિસિઝન ટુ એક્સેસ ફેસિલિટીઝ and participating in all areas of life including education, employment, family and community life and treatment and therapy. For example, કોઈ બાળક એવું છે જે completely bed driven છે, જેની neurological cerebral palsy with other disability છે, એ બાળક સ્કૂલે ક્યારે જઈ શકવા નથી. નથી. He wants to participate, he wants to take independent informed decision and access the facilities and participating in education. Achha. શિક્ષણ તંત્ર એ એવી વ્યવસ્થા ઊભી કરવી પડે આવા બાળકો માટે, એમને ઘરે બેઠા શિક્ષણ મળે. આ કાયદામાં જોગવાઈ છે, ઇન્ટરપ્રિટેશન છે. બરાબર. ટ્રીટમેન્ટ એન્ડ થેરાપી, તો એ લોકોને ઘરે બેસા પણ ટ્રીટમેન્ટ એન્ડ થેરાપી મળવી જોઈએ. એમ્પ્લોયમેન્ટ માટે પણ એવું છે કે ભાઈ કોઈ વ્યક્તિ, ફોર એક્ઝામ્પલ અત્યારે આ કોઈ કેસ ફાઇલ નથી થયા પણ કોઈ સપોઝ ફોર એક્ઝામ્પલ કોઈ એક્સિડન્ટ થાય ને કમ્પ્લીટલી બેડ ડ્રીવન થઈ જાય અને હી હેઝ ટુ વર્ક ફ્રોમ હોમ, હાઈ સપોર્ટ નીડ્સમાં આવતો હોય, વ્યવસ્થા કરાવી પડે. બરાબર. ઓફિસ ના શકતો એનો મતલબ છૂટા કરી દે. અહીંયા ઘરે બેઠા પણ એ લોકો હાઈ સપોર્ટ આપવો પડે. તો આ ઇન્ટરપ્રિટેશન છે. ઇન્ક્લુઝિવ એજ્યુકેશન મીન્સ અ સિસ્ટમ ઓફ એજ્યુકેશન વેરિંગ સ્ટુડન્ટ્સ વિથ and without disability learn together and the system of teaching and learning is suitably adapted to meet the learning needs of different types of students with disability. Inclusive education ma sauthi mahatvani vat che ke viklang vyakti ni sathe je viklang vidyarthiyo nathi eva banne sathe bhane. System je che teaching ni and learning ni
એ બંને માટે એડોપ્ટ કરવામાં આવે. એટલે કરિક્યુલમ જે છે, સપોઝ આપણે બધા કરિક્યુલમ એડોપ્ટેશન કર્યું જ છે, કોઈ દુનિયામાં એવો વ્યક્તિ નહીં હોય જેને કરિક્યુલમ એડોપ્ટેશન ના કર્યું હોય. કોઈ એવું ના કહી શકે મેં કરિક્યુલમ એડોપ્ટેશન નથી કર્યું, કારણ કે આપણને ખબર છે કે પાછળના ત્રણ પાઠ નથી આવડતા, આપણે છોડી દેતા આવીએ. જેટલું આવડતું હોય એટલું જ વાંચતા આવીએ છે, બરાબર ને? એ આપણે શું કર્યું, આપણે પોતે કરિક્યુલમને એડોપ્ટ કરી લીધું, ભાઈ ના આપણી આટલી તાકાત છે ભાઈ, આનાથી વધારે આપણે મહેનત કરીશું તો આપણે મગજમાં ઉતરવાનું નથી. તો આપણે જે કરિક્યુલમ એવું કરે જેથી બંને વિકલાંગ બાળકોની સાથે સાથે જે ગેર વિકલાંગ બાળકો છે એ બંને વસ્તુને એડોપ્ટ કરી શકે, સમજી શકે. અને મહત્વની છે કે એ લોકોની લર્નિંગ નીડ્સ જે છે, લર્નિંગ નીડ્સ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્ટુડન્ટ્સ વિથ ડિસેબિલિટી, કારણ કે વિકલાંગતા જે વિષય જે છે ને એ બીજા વિષયો કરતા, બીજા વર્ગ કરતા બહુ અલગ છે. અહીંયા જે શિક્ષણમાં જે કામ કરનારા લોકો છે એ લોકોએ સમજવું પડે કે તમે ફોર એક્ઝામ્પલ દલિત વર્ગના કે શિડ્યુલ કાસ્ટ કે શિડ્યુલ ટ્રાઇબ્સના બાળકો સાથે કામ કરતા હો તો અન્ડરસ્ટેન્ડિંગ એજ પ્રમાણેની સરખી હોઈ શકે. વિકલાંગતા જે છે દરેક બાળકોની અન્ડરસ્ટેન્ડિંગ અને લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ અલગ અલગ હોય છે, તો એ બધાને આપણે સાથે લઈને ચાલવાનું છે. તો એ સમયે આપણે કયા પ્રકારની પરીક્ષા પદ્ધતિ રાખવી જોઈએ, શિક્ષણ પદ્ધતિ રાખવી જોઈએ, બધાને ફાયદો થાય, બરાબર? આપણે હાથી અને સસલાની રેસ લગાવીએ તો ના ચાલે, અથવા આપણે હાથીને સસલાને કહીએ તો પાણીમાં માછલી જોડે રેસ લગાય તો સસલું હરવાનું જ છે, ભલે ખાસ દોડતું હોય. જેની જેનો જેટલો ક્ષમતા છે, જેની જેટલી એ છે, એનો આપણે મેક્સિમમ લર્નિંગ નીડ્સમાં આપણે ઉપયોગ કરી શકીએ, એ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન અહીંયા વાત કરી છે. ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી ઇન્ક્લુડ્સ ઓલ સર્વિસીસ એન્ડ ઇનોવેશન્સ રિલેટેડ ટુ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન, ઇન્કલુડિંગ ટેલિકોમ સર્વિસીસ, વેબ બેઝ સર્વિસીસ, ઇલેક્ટ્રોનિક એન્ડ પ્રિન્ટ સર્વિસીસ, ડિજિટલ એન્ડ વર્ચ્યુઅલ સર્વિસીસ, એટલે બધું. એટલે ઓલ સર્વિસીસ એન્ડ ઇનોવેશન્સ, એટલે સમજો કે ભવિષ્યમાં પણ થવાનું છે, એને પણ એ સમાવેશ કરી લીધો છે, બરાબર? સરસ. કારણ કે ઇનોવેશન તો ભવિષ્યનું છે. તો અને આમાં ટેલિકોમ થી માંડીને વેબ બેઝ થી માંડીને વર્ચ્યુઅલ થી માંડીને બધું આવી ગયું છે. ઇન્સ્ટિટ્યુશન શબ્દ જયારે ઉપયોગ કરવામાં આવ્યો છે કાયદામાં, મીન્સ એન ઇન્સ્ટિટ્યુશન, એસ્ટાબ્લિશમેન્ટ અલગ છે, સમજો. એસ્ટાબ્લિશમેન્ટ એટલે ગવર્મેન્ટ એન્ડ પ્રાઇવેટ, બરાબર? પણ જયારે કાયદામાં ઇન્સ્ટિટ્યુશન વર્ડ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો ત્યારે આપણે ઇન્સ્ટિટ્યુશનમાં પ્રાઇવેટ ને ગવર્મેન્ટ ના કરી શકીએ. કોને ઇન્સ્ટિટ્યુશન કરવાનું? કે મીન્સ એન ઇન્સ્ટિટ્યુશન ફોર ધ રિસેપ્શન, કેર, પ્રોટેક્શન, એજ્યુકેશન, ટ્રેનિંગ, રિહેબિલિટેશન એન્ડ અધર એક્ટિવિટીઝ ઓફ ફોર પર્સન વિથ ડિસેબિલિટીઝ. એ મીન્સ ઇન્સ્ટિટ્યુશન મીન્સ આ થાય, બરાબર? તો આ કાયદાની જે અને પબ્લિક બિલ્ડિંગ્સ બહુ મહત્વની છે, કારણ કે આપણે એક્સેસિબલ ઇન્ડિયાની વાત કરી રહ્યા છીએ એટલા માટે. અને તો પબ્લિક બિલ્ડિંગ્સની જે મીન્સ ડેફિનેશન છે, મીન્સ અ ગવર્મેન્ટ ઓફ પ્રાઇવેટ બિલ્ડિંગ. એટલે હવે ફક્ત ખાલી ગવર્મેન્ટ બિલ્ડિંગને એક્સેસિબલ કરવાની વાત નથી, પ્રાઇવેટ પણ એક્સેસિબલ કરવાની છે. અને યુઝ્ડ ઓર એક્સેસ બાય ધ પબ્લિક એટ લાર્જ, એટલે કોઈ મંદિર હોય, ફોર એક્ઝામ્પલ સ્વામિનારાયણ મંદિર માનસી સર્કલ પાસે છે, it is private building but it is used or accessed largely by large public, correct? To ene accessible karvu pade. A building used for the educational or vocational purposes, workplace, commercial activities, public utilities, religious, cultural, leisure, recreational activities, medical or health services, લો એન્ફોર્સમેન્ટ એજન્સીસ એટલે પોલીસ સ્ટેશન, બરાબર? રિફોર્મેટિસ ઓફ જ્યુડિશિયલ ફોરાસ એટલે કોર્ટ આવી ગઈ. યુ વિલ બી સરપ્રાઈઝ, ચાર વર્ષ પહેલા અમે લોકો અમદાવાદમાં એક સર્વે કરાયો હતો, ગાંધીનગર જે લેબર યુનિવર્સિટી છે, જીએનએલયુ સાથે, જે કાયદાની વાત કરે છે એ કાયદાની રક્ષા કરનારી હાઈકોર્ટ અમદાવાદમાં જે
ઓલ્ડ બિલ્ડિંગ્સો જે છે એ 80% વેર નોટ એક્સેસિબલ. બોલો. રેલવે સ્ટેશન્સ ઓર પ્લેટફોર્મ, રોડવેઝ, બસ સ્ટેન્ડ્સ, ટર્મિનલ્સ, એરપોર્ટ્સ એન્ડ વોટરવેઝ. લાઈક પાણીથી માંડીને વાયુથી માંડીને પૃથ્વી ત્રણેય બધું જ કવર કરી લીધા છે. કોઈ બાકી નથી રાખ્યું. બરાબર. પણ હવે કોઈ તમે પબ્લિક પ્રાઇવેટ પાર્કમાં જાઓ, ફોર એક્ઝામ્પલ તમે વોટર રિસોર્સમાં ગયા મહેસાણા, ઇફ ઇટ ઇઝ નોટ એક્સેસિબલ તો આપણે એને કહી શકીએ ભાઈ તારે કરવું પડે. કારણ કે શેમાં આવશે? રિક્રિએશનલમાં. બરાબર. અને ઇટ ઇઝ એક્સેસ બાય પબ્લિક એટ લાર્જ, તો એને કરવું પડે. કરવું. Public facilities and services includes all form of delivery of services to the public at large, including housing, educational and vocational trainings, employment and career advancement, shopping or marketing, religious, cultural, medical health. આ બધી જે આપણે ઉપર જે વાત કરી, access to justice, public utilities, transportation, એટલે public buildings અને public facilities and services. એને આપણે એક્સેસિબલ બનાવવાની વાત છે. સર્વિસીસને પણ એક્સેસિબલ કરવાની વાત. એક્સેસિબલ કરીએ. બરાબર. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે આપણે કસ્ટમર કેર પર આપણે તો વાત કરી શકીએ. પણ ડેફ કોઈ બાળક છે, ડેફ છોકરો છે, તો એ ડેફ છોકરાને કસ્ટમર કેરમાં વાત કરવી હોય તો બરાબર, તો એ લોકોએ વિડીયો કોલિંગથી સાઇન લેંગ્વેજ ઇન્ટરપ્રિટર રાખવા પડે. ખરી વાત છે. Then only they can access the services. Paisa to 500 rupees hi pay kar tha data card. Yes sir. He has a right to talk to the customer care. Why he is required to depend on other. Barabar. And private data share karwana bank employee sathe. To shu thai? Koi third party involve karen pachi enu card. Barabar. Problem thai. To facilities પણ એ reasonable accommodation means necessary and appropriate modification and adjustments without imposing a disproportionate or undue burden in a particular case to ensure to person with disability the enjoyment and exercise right equally with others. આપણે એવા પ્રકારનું વાતા reasonable accommodation એટલે appropriate modification કરવું પડે, adjustment કરવું પડે. બરાબર. એ વ્યક્તિ ઉપર કોઈ પ્રકારનું બર્ડન ના આવે. બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે ઓફિસની વાત કરી, હું તમને એક્ઝામ્પલ એટલા માટે આપું તમને ક્લિયર થાય કે ખરી વાત કેવી રીતે થાય. બટ ઓફિસની વાત કરી જે આપણે 147 સેન્ટીમીટર વાળી જે વાત કરી, એટલે ક્લાસરૂમમાં એડમિશન તો આપી દો, એની બેન્ચીસ તમે બીજા છોકરાઓ જેવી હોય તો એ થોડું અભ્યાસ ચાલુ રાખશે. એને બચાવી વારે ઘરે કૂદવું પડે બેસવા માટે, એ લખવા માટે આગળ નંબર લખી ના શકે, તો રિઝનેબલ એકોમોડેશનમાં તમારે 1500 રૂપિયાની તમે એના માટે સ્ટૂલ ટેબલ ના બનાવી શકો. બરાબર. એ કરવું પડે, એનો રાઈટ છે. હવે બીજા છોકરાને બેન્ચીસ આપી તો એવી બેન્ચીસ એને આપવી પડે. આપવી પડે એને માફક હોય. એને માફક હોય એવી. મને લાગે છે કે આ ચેપ્ટરથી આપણે અટકવું પડશે ભરતભાઈ. ઓકે. અમુકના મેં જોયા આ કાયદો છે, એટલે કાયદો ઇન જનરલ બધા માટે હોય એટલે બધી વસ્તુ આપણે સમજવી પડે. શિક્ષકો માટે કેવી રીતે એ એમ્પ્લોયીનો જ્યારે ચેપ્ટર આવશે ત્યારે એની અંદર એની ચર્ચા થશે. એટલે કારણ કે આ જે તારકભાઈ કીધું મુકું કે આ કાયદો એટલો લાંબો છે કે આપણે ખાલી વાત કરીને છોડી દઈએ અને અધૂરું જ્ઞાન એ બહુ ડેન્જરસ હોય. ના, સાચી વાત છે. હા, તમે કન્ટિન્યુ, તમે ચેપ્ટર પૂરું કરી દો. ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ, ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ્સ ઇન્ક્લુડ્સ રોડ એન્ડ રોડ ટ્રાન્સપોર્ટ, રેલ ટ્રાન્સપોર્ટ, એર ટ્રાન્સપોર્ટ, વોટર ટ્રાન્સપોર્ટ, પેરા ટ્રાન્ઝિટ સિસ્ટમ્સ ફોર ધ લાસ્ટ માઇલ કનેક્ટિવિટી. બરાબર. એટલે છેલ્લા માઇલ સુધી લોકો પહોંચી શકે એ સિસ્ટમ વાત કરી છે. અને કાયદાની અંદર નવી એક પરિભાષા જે છે જે જૂના કાયદામાં નહોતી, એ છે યુનિવર્સલ ડિઝાઇન.
अच्छा मींस द डिजाइन ऑफ प्रोडक्ट्स एनवायरमेंट्स प्रोग्राम्स एंड सर्विसेस टू बी यूजेबल बाय ऑल पीपल અહીંયા તમે વિચાર કરો કે અહીંયા ફક્ત વિકલાંગ વ્યક્તિની વાત નથી કરી એવું નથી લખ્યું બાય ઓલ પીપલ વિથ ડિસેબિલિટી એને લખ્યું છે બાય ઓલ પીપલ ટુ ધ ગ્રેટેસ્ટ એક્સટેન્ટ પોસિબલ વિધાઉટ ધ નીડ ફોર એડેપ્ટેશન ઓર સ્પેસિફાઈડ ડિઝાઇન એન્ડ સોલ્વ એપ્લાય ટુ આસિસ્ટિવ ડિવાઇસીસ ઇન્કલુડિંગ એડવાન્સ ટેકનોલોજી ફોર પર્ટિક્યુલર ગ્રુપ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી ફોર પર્ટિક્યુલર કર્યું છે એ આસિસ્ટિવ ડિવાઇસીસ માટે પણ અહીંયા જે યુનિવર્સલ ડિઝાઇનની જે વાત છે એવું કહે છે કે દરેક વ્યક્તિ ફોર એક્ઝામ્પલ હું ચિંતા કરું કે હું મારી પ્રોડક્ટ્સને એનાથી ફાયદો છે કંપનીએ તો સ્વાર્થી બનવું જોઈએ કે એક પ્રોડક્ટમાં થોડું જ હું તે દિવસે અમારા જે કોમ્પ્યુટર ઓપરેટર હેલ્પ કરે છે વિજય મેં આપણા પ્રિન્ટરની અંદર એક સ્પીકર ના આવે બરાબર કે કેમ બિલકુલ સ્પીકર આવે તો ત્રણ ફાયદા થાય ખબર પડે એક તો મારા બ્લાઇન્ડ વ્યક્તિઓ જે છે એ બધા ડાયરેક્ટલી ઇન્ડિપેન્ડન્ટલી એને સ્પીકરના મેન્યુ કી ફીચર્સ કી ઓપરેટ કરી શકે કોપી સ્કેન એવું બોલે બરાબર કે બ્લૂટૂથ કનેક્ટિવિટી હોય તો મારે સ્પીકર ખરીદવા ના પડે પ્રિન્ટરની અંદર ઇનબિલ્ટ હોય તો હું મ્યુઝિક પણ સાંભળી શકું પ્રિન્ટરનો ઉપયોગ તો દરેક આ જે એક કશું એમાં કઈ બહુ મોટો ખર્ચો નથી તમે જો પ્રિન્ટરની અંદર ખાલી સોકેટ તમારે મૂકવાનું હોય છે અને ડેટા એક્સેસ ટુ ધ મોબાઈલ અને કમ્પ્યુટર તો એ દરેક માટે ઉપયોગી છે ફોર એક્ઝામ્પલ વોશિંગ મશીન છે અને આપણા દેશની સૌથી દયનીય સ્થિતિ એ છે કે આપણે ત્યાં દરેક વસ્તુ ઇંગ્લિશમાં લખેલી આવે અને આપણે એવું જ વિચારતા આવીએ કે દરેક વ્યક્તિ જન્મથી જ અંગ્રેજી વાંચતા લખતા આવડે છે વોશિંગ મશીન ગામડામાં જવાનું મહેસાણાના કે હિંમત એટલે પછી ઉપર બેન પૂછવાઈ જાય કે આ શું લખ્યું છે આ ગરમ હોટ પછી ખબર ના પડે એને આ જે મશીનની અંદર ખાલી સોફ્ટવેર તમે રેકોર્ડેડ મૂકી દીધો હોય તમે એને કોલ કરો જે બોલે કે તમે લેંગ્વેજ આપો ઓપ્શન્સ હિન્દી ગુજરાતી તો આ યુનિવર્સલ ડિઝાઇનથી અભણ વ્યક્તિ પણ વસ્તુનો ઉપયોગ કરી શકે ભણેલી વ્યક્તિ પણ કરી શકે અને આપણા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ જે છે જે ટેકનોલોજીનો બ્રેલ થી ઉપયોગ નથી થતો પણ ઓડિયો ટેકનોલોજીના ઉપયોગથી કરી શકે તો આ ડિઝાઇન યુનિવર્સલ કરવાની જરૂર છે અને નવો કોન્સેપ્ટ છે જેથી બધા મોટા ભાગના લોકો એનો ઉપયોગ કરી શકે સો ચેપ્ટર એક આપણે અહીંયા પૂરું કરીએ છીએ સોરી આ બોલા પણ અરે અરે સોરી નો તો સવાલ જ નથી તો વિષય જ એટલો બધો વિશાળ છે મિત્રો એક 10 મિનિટ આપણે પ્રશ્ન માટે જોઈ લઈએ આના સંદર્ભમાં કોઈને પૂછવું હોય તો બાકી બીજા બે એક તો આપણે એપિસોડ કરવા જ પડશે એટલે એ આપણે કરશું પણ આ સમજવું જરૂરી હતું એટલે એકાદ જણનો મને લાગે છે કે ગેલેક્સી લખેલું હતું અમિત ગેલેક્સી 30 કરીને એમણે એન્ડ કર્યો છે તમે હા તમે અનમ્યુટ કરીને પૂછી લો ભાઈ હું પૂછું પંકજ એના માટે મેં દરેક વખતે પ્રિન્સિપાલ પાસે ફોર્મ ભરાવ્યા છે પ્રિન્સિપાલ ની ઉપર જે હોય એમની પાસે સાઇન કરાવી છે તો પણ એક્સેસેબલ નથી થયા ટોયલેટ બાથરૂમ કે રેમ્પ તો જે ટ્રાયસિકલ લઈને બાળકો જતા હોય એ ટોયલેટમાં કેવી રીતે જાય પ્રાર્થના હોલમાં કેવી રીતે જાય તો એના માટે આપણે કોને મળવું પડે જે નવો જે કાયદો જે છે 2016 ની આપણે જે વાત કરીએ તો એમાં કેટેગરી કરી કીધું છે પબ્લિક બિલ્ડિંગ્સ જે છે એ પબ્લિક બિલ્ડિંગ 5 વર્ષની અંદર એક્સેસિબલ કરવાની જોગવાઈ છે કાયદાની અંદર લખ્યું છે જો 5 વર્ષની અંદર ના થાય તો કાયદામાં લખ્યું છે કે સ્ટેટ કમિશનર ઓફ પર્સન વિથ ડિસેબિલિટીની મંજૂરીથી 2 વર્ષ એક્સટેન્શન લઈ શકાય અને જો 2 વર્ષની અંદર પણ ના થાય તો જે સંબંધિત અધિકારી છે એની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એમાં વ્યક્તિગત લેવલે એમને પનિશમેન્ટની જોગવાઈ છે એટલે તમારે કોર્ટમાં ચેલેન્જ કરવું પડે આ વસ્તુ જે છે તમારે જિલ્લા શિક્ષણ અધિકારીને લખીને અને સ્ટેટ લેવલે રજૂઆત કરવી પડે અને તમે મેઇનલી
સ્ટેટ કમિશન ઓફ પર્સનની ડિસેબિલિટી જે છે આપણા રાજ્ય ગુજરાત રાજ્યમાં, એને તમે રજૂઆત કરો અને એ સ્કૂલ ઓથોરિટીને બોલાવીને એની સામે કાર્યવાહી કરશે, અને શિક્ષણ વિભાગને પણ તમે અંદર જોડો જેથી દરેક સ્કૂલને ફાયદો થાય, કોઈ એક સ્કૂલને નહીં. બરાબર, ખરી વાત. એટલે સર મેં કહ્યું તો મને એક પ્રિન્સિપાલ એવું લખીને આપી દીધું કે તમારથી જે થાય તે કરી લો, એક બે બાળકો માટે અમે અમારી સ્કૂલની વ્યવસ્થા નહીં બદલીએ. હાજી નમસ્કાર સર. મેં જે વાત કરી ને કે એટીટ્યુડ જે છે, સૌથી મોટો બેરિયર જે છે એ એટીટ્યુડલ છે, પણ એવા પ્રિન્સિપલ કાયદાની ઉપર નથી હોતા. એ લખીને આપી દે કે ભાઈ તમારે એ કાયદાની ઉપર નથી, ઉપર જે કાયદાથી બંધાયેલા છે અને કાયદાનું એક સરકારી અધિકારી તરીકે કાયદાનું અમાન્ય કરી રહ્યા છે, એનું સર કાર્યવાહી થઈ શકે. હેલો, નમસ્કાર સર. મહેન્દ્ર નમસ્કાર સર. નમસ્કાર, થેન્ક યુ વેરી મચ. મહેન્દ્રભાઈ જગડ, હા બોલો. ઓકે, નમસ્કાર સર, તારકભાઈ અને ભરતભાઈ જોશીને. નમસ્કાર સર. મારો પ્રશ્ન એ છે કે ગુજરાત રાજ્યની અંદર આપણે જોઈએ છીએ, અને પંકજબેને પણ વાત કરી અને તમે પણ વાત કરી, 5+2 નું એક્સટેન્શન મળે છે, તો એવા આપણા વિકલાંગ વિદ્યાર્થીઓ છે કે જે 12:30 જતા રહે છે અને છતાં તેનું અમલીકરણ થતું નથી. તો મને એ જણાવો ભરતભાઈ કે આપણા ગુજરાત રાજ્યની અંદર આ 2016 નો વિકલાંગજન ધારો અને આજે આપણે 2021 ની વાત કરીએ છીએ, ત્યારે એ વચ્ચેનું જે અંતર રહી ગયું છે અને એની જે સમસ્યાઓ છે એના સમાધાન માટે આપણે અમલીકરણ કરવા માટે આપણા વિકલાંગ ભાઈ બહેનો શું કરી શકે? જો ગુજરાત સરકારે એક આપણે જે વાત કરી, ગુજરાત સ્ટેટ એડવાઇઝરી બોર્ડ કરીને, એ મ્યુટ કરજો મિત્રો તો સંભળાશે. ગુજરાત સ્ટેટ એડવાઇઝરી બોર્ડ જે બનાવ્યું છે, એ ગુજરાત સ્ટેટ એડવાઇઝરી બોર્ડની નિયમિત મિટિંગમાં વિકલાંગ વ્યક્તિઓના મુદ્દા ઉપર ચર્ચા થતી હોય છે. તો આપણને જે મુદ્દાઓ જે લાગે છે જે ગ્રાસરૂટ લેવલ છે, કારણ કે જે મુદ્દા, અને આ જે એડવાઇઝરી બોર્ડની જે મિટિંગ હોય છે એ એડવાઇઝરી બોર્ડની મિટિંગમાં ફક્ત સામાજિક ન્યાય અધિકારી વિભાગના અધિકારીઓ નથી હોતા. એ મિટિંગની અંદર આપણે દરેક વિભાગ, જે એગ્રીકલ્ચર હોય કે PWD હોય કે હેલ્થ હોય, શિક્ષણ હોય, ગુજરાત સરકારની જે વેબસાઇટ ઉપર જેટલા પણ ખાતા અને વિભાગ છે એના સેક્રેટરીઝ એ મિટિંગમાં બેસતા હોય છે અને એ લોકો રિવ્યૂ કરતા હોય છે કાયદા અંતર્ગત કેટલો પ્રોગ્રેસ થયો છે. તો આપણને કદાચ બધાને ખબર નહીં હોય, પણ જેટલી પણ ગરીબી નિર્મૂલન યોજનાઓ જે છે કાયદાની અંદર, જેમાં 5% અનામત વિકલાંગ વ્યક્તિઓને આપવામાં આવી છે, તો ગુજરાત સરકારના મોટા ભાગના વિભાગની જે યોજનાઓ જે છે એમાં એ 5% રિઝર્વેશનની જોગવાઈનો ઠરાવ દરેક ડિપાર્ટમેન્ટે કરી નાખ્યો છે. અને ગુજરાત સરકારની જે STમાં પણ એક્સેસિબલ SST બનાવવાનું કામ પણ ગુજરાત સરકારે બનાવવાનું શરૂ કર્યું છે, અને નવી જે બિલ્ડિંગો જે બની રહી છે, નવા બસ સ્ટેન્ડ જે બની રહ્યા છે એ એક્સેસિબલ બની રહ્યા છે. તો જે આમાં શું છે, જે જૂની બિલ્ડિંગ જે છે એ જૂની બિલ્ડિંગમાં રોડ અને કન્સ્ટ્રક્શન જે હોય છે, પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ, એ લોકો અસેસમેન્ટ કરતા હોય છે કે ક્યાંથી પોસિબિલિટી છે, કારણ કે જગ્યા જ ના હોય અથવા તો એમાં શું નવું થઈ શકે, તો એના માટે એ લોકોની નેટવર્ક, એ લોકો અસેસમેન્ટ કર્યા પછી એ લોકોને રિપોર્ટ્સ આપતા હોય છે. અને સુગમ્ય ભારત અભિયાન અંતર્ગત ભારત સરકારની એક યોજના પણ છે સ્પીડા કરીને, જે સ્પેશિયલી આવા પ્રકારના કન્સ્ટ્રક્શન માટે આપણને રાજ્ય સરકારને બજેટ આપતી હોય છે કન્સ્ટ્રક્શન કરવા માટે. તો આપણને જો એવું લાગતું હોય કે આપણે આ સ્કૂલોની અંદર રેમ્પ, મોટાભાગની સ્કૂલ અંદર રેમ્પ જે બનાવવામાં આવ્યા છે એ ઇલેક્શનના અંતર્ગત બનાવવામાં આવ્યા છે, ઇફેક્ટ છે, વિકલાંગ વ્યક્તિને ધ્યાનમાં રાખીને બનાવવામાં નથી, પણ ઇલેક્શન કમિશનનું મેન્ડેટ હોવાના કારણે એ રેમ્પ બનાવવામાં છે, જેની લેન્થ ને એ બધું જે છે યોગ્ય નથી. પણ જેટલી મોડલ સ્કૂલો જે બની છે આપણા વિસ્તારની અંદર, આપણે એ મોડલ સ્કૂલમાં શું રેમ્પ યોગ્ય છે કે નહીં એ આપણે તપાસ, એક એક્સેપ્ટ ઓડિટ આપણે કરવું જોઈએ. અને રિસેન્ટલી અમિત શાહ સાહેબની જે કન્સ્ટિટ્યુન્સી જે છે, સાણંદ અને બાવડા, એમાં એમને જિલ્લા શિક્ષણ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અમદાવાદને આ કાર્ય સોંપ્યું હતું કે તમે 25 ગામડા, બાવડાના 25 ગામડા સાણંદના,
એ ગામડામાં એક્સેસિબિલિટીની કેટલી સ્થિતિ છે એના ઉપર તમે એક રિપોર્ટ તૈયાર કરીને આપો, જેનો રિપોર્ટ એ લોકોએ પછી અમને કામ સોંપ્યું હતું, અને એ અંતર્ગત અમે બાવડા અને સાણંદના 50 ગામડામાં જે સર્વે કર્યું એમાંથી ગણીને 3 ગામ એવા હશે જેમાં પ્રોપર એક્સેસિબલ રેમ્પ હતું. એટલે એટલે આમાં ફક્ત સ્કૂલ નહીં, સ્કૂલની સિવાય અમે બેંક પણ જોઈ હતી, હેલ્થ સેન્ટર્સ પણ જોયા હતા, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ પણ જોયા હતા. કારણ કે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સમાં એટલા માટે રેફરલ હોસ્પિટલ હોય તો તો લેડી આવે સ્ટ્રેચર્સ તો લઈ જવું પડે, તો એ ત્યાં રેમ્પની કેવી કન્ડિશન્સ છે. તો એ જોતા એવું લાગ્યું કે અને આવું કામ જે કરાયું છે એના માટે એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની જાગૃતતા સરકારના અધિકારીઓમાં પણ આવી રહી છે કાયદાના કારણે. કારણ કે જે ઉપર 5 વર્ષ 7 વર્ષ જે જોગવાઈ લખી છે ને. મારે એક પ્રશ્ન પૂછવો છે. હા મનોજ એક મિનિટ, આ જવાબ પૂરો થાય પછી. એટલે મહેન્દ્રભાઈ વચ્ચે અને એટલે આપણે તમને જો કોઈ પણ એવું લાગતું હોય તો તમે અમને પણ લખી શકો છો. અમે ગુજરાત રાજ્ય જે બોર્ડ જે છે એને રિપ્રેઝેન્ટ કરતા છીએ મીટિંગમાં, તો એમાં એ મુદ્દા અમે ઉઠાવીશું. તારકભાઈને મોકલી આપજો, તારકભાઈ એમાં પુનાની સાહેબ મીટિંગ અટેન્ડ કરતા જ આપણે જ્યાં જે મુદ્દા જે હોય છે. એક મુદ્દો આવ્યો હતો કે જે ઉઠાવ્યો હતો ને એના પર થોડું કામગીરી પણ સરકારે શરૂ કરી હતી કે વિકલાંગ વ્યક્તિઓને જે ખાસ કરીને આપણે જે કહીએ કે બોર્ડ કાયદાની અંતર્ગત જોગવાઈ છે કે ભાઈ વિકલાંગતાનું સર્ટિફિકેટ જે છે તમને ટકાવારીથી અસંતુષ્ટ હોય તમે ઉપરના એપિલેટ ઓથોરિટીને રજૂઆત કરી શકો. તો ઘણા બધા લોકોને અસંતુષ્ટ હતો, રજૂઆત કરી પણ ગુજરાત સરકાર એપિલેટ ઓથોરિટી બનાવી જ નથી. એ મીટિંગમાં રજૂઆત કરી પછી તરત એપિલેટ ઓથોરિટીની નિમણૂક થઈ ગઈ. બરાબર. એવા જે મુદ્દા જે છે જે એક પર્ટિક્યુલર એક ગામને લગતા પણ આપણા આખા કોઝને લગતા જે મુદ્દા હોય એ આપણે રજૂઆત કરીએ જેથી બધાને ફાયદો થાય. આજે સવારે ભરતભાઈ મેં મારી નોટમાં કહ્યું હતું કે કાયદો તો હોય છે પણ કાયદાને આપણે જાણીને એનો ઉપયોગ ના કરીએ અને આપણે જો ચેલેન્જ નહીં કરીએ તો એનું કઈ નહીં થાય. એટલે આપણે કાયદો જાણીને ચેલેન્જ કરવો જોઈએ અને એની યોગ્ય જગ્યાએ આપણે ફરિયાદ કરવી જોઈએ. બાકી જનરલી આપણે લોકો ઘરે ચર્ચા કરીએ તો એનો કોઈ અર્થ થતો નથી. તારે મેં વસ્તુ કહીશ કે કાયદો જે છે ને કાયદાના બે પ્રકાર, કાયદા બે રીતે ઉપયોગ કરતા હોય છે. લો ઇઝ અ વેરી પાવરફુલ વેપન એન્ડ પાવરફુલ ટૂલ. And you use as a weapon that destroy the system. ખરી વાત. But if you use as a tool, તો it construct the system. ખરી વાત. આપણે as a tool ઉપયોગ કરીએ જેથી બધાને ફાયદો થાય, સરકારને પણ ફાયદો થાય, આપણને પણ ફાયદો થાય અને આપણા આખા ક્ષેત્રને ફાયદો થાય. પણ આપણે as a weapon યુઝ કરીશું તમને કોઈને ફાયદો નહીં થવાનો. હા ખરી વાત. ખોટી વાત છે. ગુજરાત સરકારે કાયદાનો અમલ પણ કર્યો છે, ગુજરાત સરકારે રૂલ્સ પણ બનાવી દીધા છે અને રૂલ્સ પણ અમલમાં આવી ગયા. બીજું એ કે તમે જે વાત કરી હતી સ્ત્રી પુરુષ ની ઉંમર ની લગ્ન માટે, બરોબર, કે સ્ત્રીની ઉંમર 18 વર્ષ અને પુરુષની ઉંમર 21 વર્ષ, બરોબર, તો એ ઇક્વલ કરવાની જે વાત હતી ઇક્વલ, તો એમાં તો પણ પુખ્ત થવાની ઉંમર અલગ હોય છે. સ્ત્રી કુદરતી રીતે સ્ત્રીઓ જલ્દી પુખ્ત થતી હોય છે. હા તો એક દાખલો હતો, એ તો દાખલો, એટલે એ તો વિચારશે લોકો એના વિશે, એટલે જ ચર્ચાઓ ચાલી રહી છે. લો કમિશન માં ડિબેટ ચાલે છે. હા પણ પુખ્ત થવાની એમાં આપણે કઈ નથી કરી શકવાના, એ તો આ તો એક દાખલો હતો, માત્ર સમજવા માટે એક દાખલો હતો. બાકી એ તો એ લોકો કરશે જે એનું કમિશન છે, ચર્ચા કરીને નિષ્ણાતો એમાં ચર્ચા કરીને પૂરું કરશે. નમસ્તે મિત્રો, આપણે સમય ઘણો થયો છે અને ભરતભાઈએ જેટલી પણ બે ચેપ્ટરની આપણી સાથે ચર્ચા કરી, હજી આખો કાયદામાં ઘણી બધી ચર્ચા બાકી છે. બાકીના ચેપ્ટરો આપણે સાંભળીશું એટલે આપણા અમુક કોન્સેપ્ટ ક્લિયર થતા જશે. હાજી સર, એક એક પ્રશ્ન છે. લલિતા સોની, લલિતા સોની બોલું. હા પણ બેન, હા હવે એક એક લઈ લો ને પ્લીઝ, એક એનો અંત નહીં આવે બેન. હા ચાલો, હા પૂછી લો, ચાલો
એટલે આજે મનોજભાઈએ પ્રશ્ન પૂછ્યો બરાબર કે વિકલાંગ ધારાનો અમલ નથી થતો અને તમે જવાબ આપ્યો કે અમલીકરણ થઈ ગયું છે, પણ સર અધિકારી કંઈ પણ મારવા તૈયાર જ નથી, એ તો એમ જ બોલે છે. કારણ કે મારી પાસે પ્રૂફ સાથે છે એટલે હું કહું છું કે ધારા બારા બધું તો ધોઈ પી જવાનું હોય એવો કંઈ અમલ છે નહીં, સરકાર પાસેથી તમે લેખિતમાં લઈ આવો એમ, તો એના માટે આપણે શું કરવું પડે? કારણ કે અમે દાખલા તરીકે અમે નોકરી કરીએ છીએ શિક્ષકમાં, તો અમે સાહેબ જનરલ નો જ એટલે નોર્મલ જે વ્યક્તિ લાભ લે ને એ રીતે બધાની સાથે જ લાભ લીધેલો, વિકલાંગતાનો નથી દીધો બિલકુલ. અને અમારી પાસે એન્ટ્રી પણ એની કઈ સર્વિસ બુકમાં કે ઓર્ડરમાં કે કઈ નથી, જેને લીધે એની પાસે એન્ટ્રી જ છે, તો એ વાત અધિકારી માનવા તૈયાર નથી, તો એના માટે આપણે શું કરવું પડે જરાક માર્ગદર્શન આપો તો સારું એમ. આપ શું કર્યા એટલે આપ શિક્ષકમાં છું કે શિક્ષકમાં છું અને ખરેખર જો વિકલાંગતાના લાભના કારણે જો આપણે લઈ લે અગ્રતામાં જિલ્લા ફેરમાં, કારણ કે મારે 15 વર્ષ ઓલરેડી અહીંયા થઈ ગયા છે ભાવનગર જિલ્લામાં, 350 કિલોમીટર હું દૂર છું અને મેં એક પણ અગ્રતાનો લાભ પણ નથી લીધો, વિકલાંગતાનો લાભ ટૂંકમાં મેં લીધો જ નથી આજ દિન સુધીમાં. નોકરી લાગી ત્યારથી તો તાલુકા ફેર કે જિલ્લા ફેર કે કોઈ વસ્તુમાં નોકરીમાં નથી લીધો, એમાં અમે જનરલ કેટેગરીમાં જ હતા એમ નોર્મલની સાથે બરાબર, અને એનું લેખિત પણ મારી પાસે છે કે આ લોકોએ કોઈ લાભ નથી લીધો એમ, તો પણ અધિકારી તો કઈ માનવા તૈયાર જ નથી. અને આપણી અરજી જે હોય વિકલાંગ કેટેગરીમાં એ પણ નાખવા એ લોકો તૈયાર નથી, તો એના માટે આપણે શું કરી શકીએ એમ કઈક માહિતી આપો. સેના માટે પણ તમારે અરજી કરી? જિલ્લા ફેર માટે, જિલ્લા ફેર માટે ટ્રાન્સફર બદલી ટ્રાન્સફર માટે બદલી બરાબર. 2016 ના કાયદામાં જોગવાઈ છે કે જે પોસ્ટિંગ જે છે બરાબર એ નિયર બાય ડિસ્ટ્રિક્ટમાં તમને તમારી સવલતને લગતી, એટલે સપોઝ તમારે કોઈ થેરાપીની જરૂર હોય તો તમારા પાસે થેરાપીની જરૂર હોય બરાબર, કિસ્સામાં તમને ત્યાં ટ્રાન્સફર આપવી જોઈએ એવું કાયદામાં જોગવાઈ કરી છે. તમારી જેમાંથી તમારી જે જરૂરિયાત જે છે જિલ્લા ફેર કરવાથી તમને કોઈ શારીરિક સેવાની જરૂર હોય બરાબર, અથવા કોઈ પ્રકારની ડોક્ટરી સેવાની જરૂર હોય તમારી વિકલાંગતાને લગતી, બીજે કોઈ એવા કિસ્સામાં આપવાની વાત છે. એટલે સાહેબ 100% બ્લાઇન્ડ ને મળે છે ખબર, એ કઈક છે એનો પરિપત્ર. બે વાત જુદી છે લલિતાબેન, તમે જે કહો છો ને આ વિકલાંગતા વિધેયક અંતર્ગત જે આપણે ચર્ચા કરીએ છીએ ને એમાં તમારો પ્રશ્ન સાચો છે, પણ વિકલાંગતા વિધેયક અંતર્ગત એ નહીં આવે એમ મારું કહેવાનું, એમ ભરતભાઈ નું કહેવું છે કે વિકલાંગતા વિધેયકમાં શું છે કે તમારી વિકલાંગતાને લગતી તમારે કોઈ ટ્રીટમેન્ટ લેવાની થતી હોય તો તમને ટ્રીટમેન્ટ તો તમને ટ્રાન્સફર આપવી પડે. હવે તમે જે કરો છો એ શિક્ષણ વિભાગનો જે કાયદો છે એને અંદર રહીને આપણે ડિસેબિલિટીનો લાભ કઈ રીતે લઈ શકીએ એ આગળ જયારે એમ્પ્લોયમેન્ટના ચેપ્ટરની ચર્ચા આવશે ને એના સંદર્ભમાં ખબર પડશે. કારણ કે દરેક વસ્તુને ઇન્ટરનલી આખી, તમારો પ્રશ્ન એવો છે કે ભાઈ મારે 15 વર્ષ થઈ ગયા મેં વિકલાંગ તરીકે લાભ નથી લીધો તો મને વિકલાંગતાનો લાભ લેવા માટે મારે શું કરવું, તમારો પ્રશ્ન એ છે. તો એટલે એ આ કાયદાની અંદર જે ટ્રાન્સફરની જે જોગવાઈ આપી છે એ વિકલાંગતા માટે તમારે કોઈ ટ્રીટમેન્ટ લેવાની હોય તો એમણે કરવું જ પડે, અને એ ના કરે તો તમે ચેલેન્જ કરી શકો. પણ પેલી જે વાત છે એ તમારા ઇન્ટરનલ શિક્ષણ વિભાગના કાયદા સાથે જવું પડે અને એને ત્યાંથી ચેલેન્જ. પણ અલ્ટિમેટલી તો ડિસેબિલિટી કમિશનરમાં તમે તમારી ફરિયાદ જો પ્રોવિઝન હોય તો એમાં તમે બધું કરી ચૂક્યા, બધું જ કરી ચૂક્યા, પણ એ લોકો ડિસેબિલિટી જે પણ એટલે બેના ડિસેબિલિટી એક્ટમાં આપણે જે ચર્ચા કરીએ છીએ ને એમાં એ નથી આવતું, એટલા માટે એનો અહીંયા જવાબ નહીં મળે. કારણ કે એવા તો ઘણા પ્રશ્નો છે, બધા પ્રશ્નોની ચર્ચા કરવા જઈએ તો કોઈ અંત જ ના આવે. ઓકે ફાઇન. તો ભરતભાઈ થેન્ક યુ વેરી મચ, ફરી જે અધૂરું છે પ્લીઝ એ તમે આગળ આપણે બીજા કોઈ સમયે આપની અનુકૂળતા અને ઝૂમ પ્લેટફોર્મની ઉપલબ્ધતા બે મુજબ આપણે આગળનું લઈશું. મિત્રો આજે જે છે આપણે માત્ર એમ સમજો કે સારે ગમોમાં સા લગાડ્યો છે, બાકી આખી સરગમ બાકી છે. તો એટલું જે સમજ્યા છીએ એનું મનન કરજો. આજે દિવસ દરમિયાન ઓબીએસ ગ્રુપમાં તમે લોકો આની ચર્ચા પણ કરી શકો, અંદર પણ ચર્ચા કરી શકો. આ એક આપણને બેઝિક આજે માત્ર આપણે શરૂઆત કરી છે, તો પહેલા ચેપ્ટરમાં જ છીએ 17 ચેપ્ટરમાંથી, એટલે બાકીના 15 ચેપ્ટર આપણે સમજવાના બાકી છે. તો એની વાત આપણે આગલા બે એક એપિસોડમાં પૂરી કરશું અને
મને ખાતરી છે કે ભરતભાઈ ટાઈમ આપશે, જેમણે કહ્યું જ છે સામેથી. તમે બધાએ આજે આખો દિવસ જે રીતે ગ્રુપમાં જોઈન્ટ થઈને આજે વેબિનારનો આપણે એટલા માટે જાણવું જરૂરી છે કે આ કાયદામાં શું જોગવાઈ છે અને એનો જ્યાં આગળ અમલ ના થતો હોય ત્યાં એને કોર્ટમાં ચેલેન્જ કરી શકીએ, અથવા તો ચેલેન્જ ના કરીએ તો આપણે એમાં લોકોને સમજાવીને કઈ રીતે કરી શકીએ, એની આખી આ વાત છે. આવતા રવિવારે આપણે નવી શિક્ષણ નીતિ અને દિવ્યાંગોના સંદર્ભમાં નવી શિક્ષણ નીતિ આ વિષય ઉપર આવતા રવિવારે વેબિનાર છે. એમાં નવી શિક્ષણ નીતિની જનરલ માહિતી એના શું શું છે, કેટલાક મિત્રોને ખબર હશે કેટલાક મિત્રોને ખબર નહીં હોય, અને દિવ્યાંગો માટે નવી શિક્ષણ નીતિમાં શું પ્રોવિઝન્સ છે અથવા તો એને એના સંદર્ભમાં કઈ રીતે જોવી જોઈએ એની ચર્ચા કરવા માટે આપણી સાથે ઓલ ઇન્ડિયા કોન્ફેડરેશનના પ્રમુખ અનિલ અનેજા જોડાવાના છે અને હિમાંશુભાઈ જનરલ વાત કરશે. તો એ વાત છે. આજે જે કાયદો છે એની એક લિંક પણ આપણે અહીંયા મૂકવામાં આવી છે જે નટવરભાઈ એમના 20 પોઈન્ટ, એટલે તમે એ કાયદો એ રીતે એક વિહંગાવલોકનની રીતે પણ જોઈ શકશો. તમને બધાને ખાસ મને મારે જણાવવું છે કે ડિસેબિલિટી એક્ટ, વિકલાંગતા ધારો 2016, એની ગુજરાતી ને અંગ્રેજી નકલો આપણામાંના જે એક ચંદ્રકાંત સોલંકીએ બ્રેલ કરાવેલી અને ફ્રી લોકોને ઉપલબ્ધ કરાવી તેની 20-25 નકલો પડી છે. એટલે વહેલા પહેલાના ધોરણે તમે ચંદ્રકાંતભાઈનો સંપર્ક કરજો. એમનો નંબર છે 97, એમનો નંબર બોલું છું 97-231-20-925. તો તમે ચંદ્રકાંતભાઈનો કોન્ટેક્ટ કરી અને એ ચોપડી તમે નોંધાવી શકો 97-231-20-925. તો એ નકલ તમને બ્રેલમાં ગુજરાતી અને અંગ્રેજી ઉપલબ્ધ હશે ત્યાં સુધી એ આપશે. એટલે ચંદ્રકાંતભાઈનો કોન્ટેક્ટ કરજો. આજના દિવસમાં જે કઈ આ પ્રોવિઝન થયો, પ્રદીપ છે ભાઈ? હા સર, છું. હા હા, તો પ્રદીપભાઈ તમે થેન્ક્સ કરી લો એટલે પછી આપણે પૂરું કરીએ. નમસ્કાર. ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ભરતભાઈ સાહેબ, તારકભાઈ સાહેબ, સંગીત સાહેબ, ટેકનોલેબમાંથી ધ્રુવભાઈ ભટ્ટ અને તમામ મિત્રો, ડાયરેક્ટર શ્રી ભરતભાઈ સાહેબ જેઓને ડાયરેક્ટ ઉપ ડાયરેક્ટર હોવા છતાં આપણી વચ્ચે એમનો કિંમતી સમય ફાળવ્યો અને કોન્સ્ટન્ટ 2 કલાક આપણને ટ્રેનિંગ આપી, તો તે બદલ તેમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. અમારી એડમિન ટીમ જેમાં તારકભાઈ સાહેબ છે, સંગીત સાહેબ છે, જીતુભાઈ, હંમેશા જીતુભાઈ આ બધાને ફોર્મ, ગૂગલ ફોર્મ બનાવે, ભરાવે, ગ્રુપ બનાવે, આવી મહેનત કરે છે, તે બદલ જીતુભાઈ, તારકભાઈ સાહેબ અને સંગીત સાહેબ દરેકનો આભાર માનું છું. ધ્રુવ ભટ્ટ કે જે ધ્રુવભાઈ દરરોજ ટાઈમ હર હંમેશ જ્યારે જ્યારે આપણે આ વેબિનાર કરીએ છીએ ત્યારે એ અહીંયા હેન્ડલિંગ કરે છે આપણને, તો ધ્રુવભાઈ ભટ્ટનો પણ આભાર માનું છું. અને આપ સૌ, જો આપ સૌ અહીંયા ના જોડાઓ, અમે ગમે એટલા મોટા શ્રોતા લાવીએ કે વક્તા લાવીએ પણ અહીંયા ઓડિયન્સ ના હોય તો આ વેબિનારો કઈ જ કામના ના નીવડે. તો આપ સૌ પણ આપનો પોતાનો કિંમતી સમય ફાળવીને અહીંયા જોડાયા, આનો લાભ લીધો, તે બદલ આપ સર્વેનો આભાર. અને છેલ્લે એટલું કહું છું કે હર હંમેશ આવા વેબિનારોનો લાભ લો અને જ્ઞાનમાં વધારો કરો. થેન્ક યુ. અંધજન મંડળ આપણને કાયમ ઝૂમ પ્લેટફોર્મ પૂરું પાડે છે. અંધજન મંડળ એ કોઈ પણ પૈસો આના માટે લેતી નથી અને દર રવિવારે સ્પેશિયલ સર્વિસ આપણને પૂરી પાડે છે ટેકનોલેબ. એટલે ટેકનોલેબના તમામ મિત્રો, રણછોડભાઈ સોની આપણામાંના જ એક છે, ધ્રુવ ભટ્ટ, વિધિબેન, ભદ્રેશભાઈ અને અંજન મંડળનું મેનેજમેન્ટ, એ આના માટે ખરેખર આપણે ખૂબ ઉપયોગી થાય છે. ભરતભાઈ, આપણે ફરીથી તમારી અનુકૂળતા એ આગળ રાખશું. ચોક્કસ હે ને. અને કારણ કે જરૂરી છે, તમે જેટલું વિશદપણે સમજાયું આટલું વિગતવાર સમજવા મળતું નથી અને બહુ સરસ રીતે તમે, ભલે આપણે પણ તમને, તમે આજે અમને હર્ષદભાઈ જોશીની યાદ આપી અપાઈ દીધી અને બહુ ડિટેલ વાત બહુ સારી રીતે સમજાયું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ સર. સરસ. તો ધ્રુવ, મીટિંગ એન્ડ.